टॉपिक नंबर 2.13 कैपेसिटर पर डाइलेक्ट्रिक नी असर। आ टॉपिक ना डिस्कशन में जे पहला एक वक्त झड़पथी रिविजन करी जाइए। आगला लेक्चर वक्त डिस्कशन करेलू हतु के कोई एक आ त्रिज्या वालो दाखला तरीके गोड़ो छे, गोड़ा उपर ज्यारे आपणे कहीए के कोई विद्युत भार आपणे मूकीए, मानी लो के प्लस क्यू जेटलो विद्युत भार आपणे मूकीए छीए, तो जेम जेम विद्युत भार मुकता जसु एम सपाटी पर नुं विद्युत क्षेत्र E बराबर KQ अपॉन R स्क्वायर आ प्रमाणे विद्युत क्षेत्र वधतुं जाय छे अने परिणामे आपणे कही शकाय सपाटी पर नुं विस्थितिमान, सपाटी पर नुं विद्युत क्षेत्र सपाटी पर नुं विस्थितिमान साथे साथे एनी आजुबाजु जे माध्यम छे त्यां पण आपणे कही शकाय भाई विद्युत क्षेत्र वधतुं जाय, अने विद्युत क्षेत्र वधता वधता एक स्थिति एवी आवे के त्यां रहेला जे माध्यमना कणो होय तेनुं આયનીકરણ થાય, અને આયનીકરણ થાય ત્યારે શું થતું હતું કે ત્યાંનો કોઈ અણુ હોય એ અણુ તૂટે, અને તૂટે ત્યારે ઇલેક્ટ્રોન છે એ આ ગોળા ઉપર આવી જશે અને સામે જાણે કે આયનો ધન વિદ્યુત ભાર ત્યાં વાતાવરણમાં ગયેલો હોય અથવા અવકાશમાં ગયેલો હોય એમ કે, અને એ હકીકતને આપણે કીધું હતું કોરોના ડિસ્ચાર્જ અથવા વિદ્યુત ભારનું સ્ખલન, વિદ્યુત ભારનું લીકેજ। तो जयरे वाहक पर विद्युत भार तमे मुकवानो प्रयत्न करता था, अमुक हद करता जयरे वधारे विद्युत भार मुकवानो प्रयत्न करो छो त्यारे आजुबाजुना जे माध्यमनी जे डाइलेक्ट्रिक स्ट्रेंथ छे एना करता जो विद्युत क्षेत्र वधी जशे ने तो त्यार पछी तमे आना उपर वधु विद्युत भार मूकी शकता नथी, अने एना उपरथी पछी आपणे गोळानु कैपेसिटन्स व्याख्यायित करी दीधुं, एनु व्यापक सूत्र हतुं C बराबर Q/V, पछी एमां V नी जग्याए किंमत मूकी अने फाइनली आपणुं सूत्र आव्युं हतुं 4πε0R अथवा R upon K, આવું એક પરિણામ હતું। આ એક મર્યાદા એ હતી, આપણે પહેલા કેપેસિટરની જ્યારે શરૂઆત કરી ત્યારે વ્યાખ્યા એવી આપી હતી કે ભાઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરતી રચના, સાદામાં સાદી રચના। હવે આના ઉપર વિદ્યુત ભાર સંગ્રહ થયો, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે આમ, પણ વિદ્યુત ક્ષેત્ર એટલે મેં તમને કીધું હતું કે ભાઈ ત્યાં ઊર્જા, હવે અહીંયા ઊર્જા વિખેરાયેલી છે। મેં ત્યારે આવું કીધું ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ઊર્જા વિખેરાયેલી છે ત્યારે ઈ ઊર્જાનો આપણે કોઈ ખાસ ઉપયોગ કરી શકતા નથી, એટલે ઊર્જાને સંકેન્દ્રિત કરવી એ આપણો ટાર્ગેટ હતો, આપણો ધ્યેય હતો। અને પરિણામે આપણે કીધું હતું ભાઈ જુદા જુદા બે કન્ડક્ટર, બે વાહકો એકબીજાની નજીક મૂકી દો અને કેપેસિટર તૈયાર કરો, તો આપણે ત્યારે બે પ્લેટ એકબીજાની નજીક, વાહક પ્લેટ અહીંયા પણ આકૃતિ દર્શાવેલી છે કે આ બે પ્લેટ એકબીજાની પાસ પાસે એકબીજાથી ચોક્કસ અંતરે બે પ્લેટને મૂકી દઈએ અને આની મદદથી સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર થાય। આનાથી શું ફાયદો થયો, તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય આને પરિણામે મળતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આ ધન ભારિત હોય ત્યારે આ ઋણ ભારિત હોય ત્યારે બેનો સરવાળો થશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ, આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે વચ્ચેના વિસ્તારમાં। પણ અહીંયા બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, ઝીરો। અચ્છા એ વખતે માની લો આ બે પ્લેટ વચ્ચેનો PD આપણે વિસ્થિતિમાનનો તફાવત જોઈતો, તો બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થશે, V બરાબર E×D, જ્યાં E એટલે વિદ્યુત ક્ષેત્ર અને D એટલે બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે તે। કેપેસિટરનું કેપેસિટન્સ વ્યાખ્યાયિત કરેલું હતું ત્યારે કીધું C બરાબર Q/V, Q એટલે કેપેસિટરની જે ધન પ્લેટ છે એના પરનો વિદ્યુત ભાર, આપણે બીજું પણ ધ્યાન દોરેલું હતું કેપેસિટર પરનો નેટ ચાર્જ ઝીરો કહેવાય, અને V એટલે શું, તો કે બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત, અને એના ઉપરથી જે આપણે ચાર મુદ્દાને કન્સિડર કરીને જે સૂત્ર લીધું હતું C બરાબર εo(a)(d), આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર છે। હવે આપણે ત્યારે એક વસ્તુ બીજી ફોકસમાં લીધી કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો ઉપર આધારિત, તો કે એક પરિમાણ, આ A એટલે પરિમાણ કહેવાય, આકાર, ક્ષેત્રફળ, આ બધી બાબતો, D એટલે તેમના બે વચ્ચેનું અંતર, આ બે પ્લેટ છે એકબીજાથી કેટલા અંતરે છે, જો અંતર વધશે D વધશે તો આપેલ વિદ્યુત ક્ષેત્ર માટે વિસ્થિતિમાન પણ વધશે, બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત વધશે, અને વિસ્થિતિમાનનો તફાવત વધશે તો કેપેસિટન્સ ઘટશે। આ બધા ફેક્ટર મેં કીધું કે આપણે લાસ્ટ જે ડિસ્કશન કર્યા એના ઉપરથી, પણ હવે એમાંથી આપણે એક આના ઉપર અત્યારે ફોકસ કરવું છે, એપ્સાયલોન નોટ એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક। હવે પ્રેક્ટિકલી વ્યવહારમાં જ્યારે આપણે કહીએ ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે મોટું કરવું હોય, વધારવું હોય, તો રસ્તાઓ ક્યાં, તો ગઈકાલે એટલે કે આગલા લેક્ચર વખતે આપણે જે ડિસ્કશન કરતા હતા ને એની અંદર લાસ્ટમાં આપણે આવું કીધું હતું કે ભાઈ D છે ને શક્ય એટલું નાનું રાખો અને A ક્ષેત્રફળ શક્ય એટલું મોટું રાખો। તો એક ઉદાહરણ પણ આપણે આવું કર્યું હતું કે કંઈક ભાઈ ક્ષેત્રફળ 1000 કિલોમીટર સ્ક્વેર જેટલું લ્યો અને આ બે વચ્ચેનું અંતર છે ને 1
એક સેન્ટીમીટર જેટલું રાખો ત્યારે લગભગ કેપેસિટન્સ મળે ને એક ફેરાડ જેટલું મળે, એટલે એક ફેરાડે જેટલું કેપેસિટન્સ મળે, જે યોગ્ય નથી, જે વ્યાજબી નથી. તો કે તો બીજો કોઈ રસ્તો ગોતવો હોય તો કે તો આ છે ને, અહીંયા એપ્સાયલોન નોટ જે છે એ શૂન્યવકાશ છે. હવે શૂન્યવકાશ માટે હું એમ કહું કે આ ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન, એટલે કે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન જે છે એના કરતા આજુબાજુ જેની ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન છે એ મોટી હોય, એટલે કે જે અવાહકપણાનો ગુણધર્મ મોડો ગુમાવે, એવું કોઈ માધ્યમ આની આજુબાજુ અથવા આની વચ્ચે રાખી દીધું હોય તો કે તો ફાયદો થાય. બસ હવે આપણો આજનો જે પ્રયત્ન છે એ એના માટેનો. આ આકૃતિ ખાલી એક વખત રિવિઝન માટે, અત્યારે કહે કે ભાઈ આ કેપેસિટરની આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, વિદ્યુત ક્ષેત્ર હશે, આ આપણે એક પ્લેટ ઉપર જે આપણે વિદ્યુત ભાર આપવાના, એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, આપણે કીધું વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શેના વડે દર્શાવી, સિગ્મા વડે. આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એ પોઝિટિવ છે. સિગ્મા બરાબર શું થશે? સિગ્મા બરાબર ક્યુ અપોન એ, જ્યાં એ એટલે શું? તો કે આ બંને પ્લેટનું ક્ષેત્રફળ છે. આ પ્લેટ ઉપર આપણે કીધું વિદ્યુત ભાર આપણે આપવાનો હોતો નથી, ત્યાં પ્રેરિત થશે, અને પ્રેરિત કેટલો થશે? માઇનસ સિગ્મા. જનરલી આ બીજી પ્લેટને કેપેસિટરને ઉપયોગમાં લેવાતું હોય ત્યારે અર્થિંગ આપવામાં આવેલું હોય, અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય. જ્યારે બંનેને એકબીજાની નજીક લાવવામાં આવશે ત્યારે શું થશે? તો કે આને આ પ્લેટ ઉપર આપણે જે ધન ચાર્જ મૂક્યો તો એને પરિણામે આ બાજુ ઋણ પ્રેરિત થશે, અને પરિણામે આમ વિદ્યુત ક્ષેત્ર હશે. ત્યાં રાખજો, વચ્ચે હું એમ કહું છું કે હવાનું માધ્યમ એટલે કે શૂન્યવકાશ કે એવું માધ્યમ હોય ત્યારની જો વાત હોય તો ત્યારે આપણે કહી શકાય કે ભાઈ એના માટે એનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ તમે આ સૂત્ર વડે આપી શકો છો, સી બરાબર એપ્સિલોન નોટ એ અપોન ડી. આની વચ્ચે કોઈ બીજું અવાહક માધ્યમ મૂકી દઈએ તો હવે શું થાય એ આપણું ડિસ્કશન છે. તો આગળ વધી, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જે આપણે ઇક્વેશનો લખ્યા હતા એમાંનું એક વિદ્યુત ક્ષેત્ર જે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ, આને કારણે સિગ્મા અપોન ટુ એપ્સાયલોન નોટ, આને કારણે સિગ્મા અપોન ટુ એપ્સાયલોન નોટ, તો બેનો જ્યારે સરવાળો કરો એટલે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ એ વિદ્યુત ક્ષેત્ર થશે. ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જ, એટલે કે વચ્ચે કોઈ અવાહક માધ્યમ નથી ત્યારે જ વીજ સ્થિતિમાન. તો ત્યારે વીજ સ્થિતિમાનની જો વાત કરતા, વીજ સ્થિતિમાન V0 બરાબર E ઇન્ટુ E0 ઇન્ટુ D, એટલે અહીંયા જો કોઈ વચ્ચે ડાયઇલેક્ટ્રિક નથી તો આ બે પ્લેટ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત આવશે એ કેટલો આવશે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી E0 ઇન્ટુ D. અને કેપેસિટન્સ જો નક્કી કરશું તો કેપેસિટન્સ C0 બરાબર કેપેસિટન્સ જે ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં છે ને મેં નામ આપ્યું C0, તો C0 બરાબર Q અપોન V0, અને V0 ને બદલે આ બધાની જ્યારે કિંમતો મૂકીને ફાઇનલી આપણે જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે આપણું આ પરિણામ જે હતું એપ્સાયલોન નોટ એ અપોન ડી, આ ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આપણા જે પરિણામો લખ્યા છે. પણ હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકી, માની લો કે અહીંયા જે આ કેપેસિટરની આ બે પ્લેટ છે ને એની વચ્ચે આપણા ડાયઇલેક્ટ્રિક આવું છે ને ખીચોખીચ ભરી દીધું, આ ડાયઇલેક્ટ્રિક ટેક્સ્ટબુકની જ આકૃતિ છે. આજે આપણે કહીએ કે ભાઈ આ ડાયઇલેક્ટ્રિક એકદમ વચ્ચે ખીચોખીચ જ્યારે ભરી દઈએ ત્યારે શું થશે? તો હવે તમને અણુનું ધ્રુવીભવનને યાદ છે કે અધ્રુવીય અણુ હશે તો પેલા એમાં ડાયપોલ પ્રેરિત થશે, ધ્રુવીય અણુ હશે તો એમાં ડાયપોલ હોય જ. પણ જેવું તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એટલે દાખલા તરીકે માની લ્યો કે આ સ્લેબને આપણે આયા મૂકો આની અંદર, હવે વિદ્યુત ક્ષેત્ર કેમનું છે? તો વિદ્યુત ક્ષેત્ર આનું આ જે છે આ જે સિગ્મા જે આના ઉપર પ્લેટ ઉપર આપણે જે ચાર્જ મૂક્યો છે એની જે સિગ્મા છે એ સિગ્મા બરાબર ક્યુ બાય એ, એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે ને આમ છે ઉપરથી નીચે તરફનું આમ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આમાં હું જેવો ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકું એટલે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં હોય તો શું થશે? તો કે એને બધા જે પરમાણ્વીય ડાયપોલ્સ છે આ માની લો જો આપણે આ વિદ્યુત ક્ષેત્ર અત્યારે આકૃતિ જાણે કે ઓલી હુમાં જે આકૃતિ હતી એને બદલે આમ આકૃતિ આપણે ઊભી કરી નાખી જેવું સમજી લ્યો. આ જે વિદ્યુત ક્ષેત્ર હતું તે આ ધન પ્લેટથી અહીંયા કેપેસિટરની આ બાજુ માની લો ધન પ્લેટ હતી, અહીંયા કેપેસિટરની ઋણ પ્લેટ હતી. હું આના ઉપર કયો ચાર્જ હશે એ નથી કહેતો, આ બાજુ કેપેસિટરની ધન પ્લેટ હતી અને આ બાજુ ઋણ પ્લેટ હતી, તો વિદ્યુત ક્ષેત્ર કેમનું હશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે ધનથી ઋણ તરફ. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફ. હવે વચ્ચે આ જે ડાયઇલેક્ટ્રિક છે એ ડાયઇલેક્ટ્રિકના આ બધા પરમાણુ અથવા તો પ્રત્યેક પરમાણુ ઉપર ટોર્ક લાગશે, જે પેલા અસ્તવ્યસ્ત હતા એ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ. આ બધા પરમાણુ અથવા બધા અણુઓ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે, અને સ્થિતિ ઉર્જા જ્યારે આપણે કહીએ કે આ તો આપેલ વિદ્યુત ક્ષેત્ર જેમ પ્રબળ હશે ને એમ વધુમાં વધુ છે ડાયપોલના અણુઓ અથવા આ જે બધા પદાર્થના પરમાણુઓ બધા જેના પાસે ડાયપોલ મુવમેન્ટ છે એ બધા આમ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે શું થાય?
તો કે ત્યારે આપણે વાત કરી ગયા કે ભાઈ આ બાજુ આ એકડે આ આ દાખલા તરીકે અણુ છે અને આ અણુ આનો ધન અને આનો ઋણ એ એકબીજાની અસર નાબૂદ કરશે એવી રીતે આ જે છે એનો ઋણ આનો ધન આ ઋણ આ ધન વચ્ચેના વિસ્તારમાં પરસ્પર ધન ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે પણ ડાયલેક્ટ્રિકના આ છેડા પાસે આ બાજુ એ ધન અને ડાયલેક્ટ્રિકના આ બાજુના છેડા પાસે અહીંયા ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થાય આ ખુલ્લો થયેલો જે વિદ્યુત ભાર છે ને એને હવે આપણે નામ આપશું બદ્ધ વિદ્યુત ભાર અથવા પ્રેરિત વિદ્યુત ભાર તો એ પ્રેરિત વિદ્યુત ભાર એને આપણે જે કહીએ કે ભાઈ સિગ્મા પી અને પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવેલું છે આ બાજુ પ્લસ હશે આ બાજુ માઇનસ પ્રેરિત થયો છે એટલે આપણે માઇનસ કરેલું છે હવે વિચારો જોઈએ કે કેપેસિટરની આપણે આ જે બે પ્લેટ છે એની વચ્ચે આપણે આ ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો વચ્ચે ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકો તો શું થયું તો કે જો વિદ્યુત ક્ષેત્ર આમ આ આ આ કેપેસિટરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આમ છે ઉપરથી નીચે તરફનું તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે આ બાજુ કયો ખુલ્લો થયો ધન આ બાજુ ઋણ આ ડાયલેક્ટ્રિકની છેડાઓ પાસેની વાત કરું છું કેપેસિટરની બે પ્લેટો તમે કીધું એ પ્રમાણે આ બાજુ છે બંને તો અહીંયા ધન અહીંયા ઋણ એટલે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એની વિરુદ્ધમાં એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે અચ્છા એનું મારે મૂલ્ય નક્કી કરવું હોય તો કે જો આનું મૂલ્ય ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેટલું હતું તો કે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ તો હવે જ્યારે આપણે એમ તમને કહું કે ડાયલેક્ટ્રિકની અંદર જે આમ વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે ડાયલેક્ટ્રિકની અંદર જે ધનથી ઋણ તરફનું એટલે કે આ જમણી બાજુથી ડાબી બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે તો કે એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા પી તો સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ આ જે સૂત્ર છે એ જ સૂત્રની અંદર સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ એ ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર થશે તો પરિણામ અહીંયા કંઈક બહારના વિસ્તારમાં આપણું જે બહારથી વિદ્યુત ક્ષેત્ર હતું એ આ તરફ હતું ને એ આટલું છે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ અંદર તરફનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ક્રિએટ થયું અને પરિણામે જો વચ્ચેના વિસ્તારમાં તમારે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ તરફ હતું અને અંદર ક્રિએટ થયું આ તરફ ક્રિએટ થયું તો પરિણામી આપણે કહી શકાય કે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ કઈ રીતે આવ્યું છે તો આ જ સૂત્ર સિગ્મા અપોન એપ્સાયલોન નોટ આ પરિણામ હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની બાહ્ય ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં હવે હાજરીમાં એનાથી વિરુદ્ધમાં હતું તો આપણે એ કેટલું સિગ્મા પી અપોન એપ્સાયલોન તો બેનો તફાવત લેવો જોઈએ જો અહીંયા તમને એવું દેખાય છે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ધ્યાન રાખજો આ ઈ ઝીરો એ ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં હતું પણ હવે વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક આની અંદર મૂકી દીધો ત્યારે એક ગોળેડી વિદ્યુત ક્ષેત્ર આમ હતું આ ઈ ઈ નોટ બરાબર આ આપણે ઈ નોટ કહેશું ઈ નોટ વડે આમ જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એ હતું હવે વચ્ચે જેવો સ્લેબ મૂક્યો એટલે સ્લેબની અંદર ઊંધું પ્રેરિત થયું એ કેટલું કહું છું સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ કારણ કે અહીંયાની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા પી તો આના ઉપરથી સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ તો બેનો તફાવત લેવો જોઈએ તો જોવું જોઈએ આ થઈ ગયું એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવ્યું એના ઉપરથી જો મારે વચ્ચે બે પ્લેટો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત ત્યારે ડાયલેક્ટ્રિક વચ્ચે હોય ત્યારની વાત વચ્ચે ડાયલેક્ટ્રિક છે તો આ બે પ્લેટો વચ્ચે જો મારે વિસ્થિતિમાનનો તફાવત નક્કી કરવો હોય તો આપણે જે જાણીએ છીએ સૂત્ર એ પ્રમાણે V બરાબર E ઇન્ટુ D હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે આપણું આ વિદ્યુત ક્ષેત્ર હતું તે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા મૂક્યું છે ઇન્ટુ D બીજું આપણે જે અગાઉ ડિસ્કસ કરી ગયા છે એ પ્રમાણે જ્યારે ધ્રુવીય અને અધ્રુવીય અણુ વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે એનું ધ્રુવીભવન ત્યારે એક શબ્દ વ્યાખ્યાયિત કરેલો હતો રેખીય ડાયલેક્ટ્રિક આ રેખીય ડાયલેક્ટ્રિક શું છે તો કે એમાં જે પ્રેરિત થાય અને આમાં જે બંને છેડા પાસે જે ડાયપોલ અથવા તો જે આપણે બંને છેડા પાસે જે વિદ્યુત ભાર પ્રેરિત થશે ને એ કેના સંચલનમાં હોય તો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એના સંચલનમાં હોય બીજી રીતે કહું તો એમ કહેવાય કે આ વિદ્યુત ક્ષેત્ર પાછું કેના સંચલનમાં છે તો કે એ વિદ્યુત ક્ષેત્ર જે છે ને પેલા જે વિદ્યુત ક્ષેત્ર હતું એ કેના સંચલનમાં છે સિગ્માના સંચલનમાં છે તો ઇનડાયરેક્ટલી હું અહીંયા આવું કહી શકીશ કે ભાઈ સિગ્મા પી એટલે કે આ જે આ એક છેડા પાસે કેટલો પ્રેરિત થશે ને વિદ્યુત ભાર એનો આધાર કેના ઉપર છે ડાયલેક્ટ્રિકના આ બંને છેડા ઉપર પ્રેરિત થતા વિદ્યુત ભારનો આધાર કેના ઉપર છે તો કે આ કેપેસિટરની પ્લેટ ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હોય એના ઉપર જો અહીંયા પૃષ્ઠ ઘનતા જાજી હશે
તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બનશે. વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બને તો અંદર જે ડાયઇલેક્ટ્રિક હતો એમાં ધન અને ઋણ જે આપણે કીધું થોડું પ્રમાણમાં, એટલે જ્યાં સુધી સમચલનનો સંબંધ જળવાતો હોય ત્યાં સુધી જ, એટલે જેને રેખીય ડાયઇલેક્ટ્રિક બોલાય, કે અમુક હદ કરતા વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો પછી એનું આયનીકરણ થઈ જશે. પણ આપણે કહીએ કે ભાઈ રેખીય ડાયઇલેક્ટ્રિક માટે કે સિગ્મા પી એ એટલે કે અંદર જે પ્રેરિત વિદ્યુત ભાર થશે આના બે છેડા વચ્ચે જે પ્રેરિત થશે એ કેના ઉપર ડિપેન્ડ છે, વિદ્યુત ક્ષેત્ર અથવા તો સિગ્માના સંચલનમાં છે. અને જો એવું હોય તો આપણે આમ પણ કહી શકીએ કે આની અંદર આ જે સિગ્મા, કારણ કે સિગ્મા પી તો આપણા માટે કીધું ભાઈ એક ચોક્કસ થઈ ગયું, સિગ્મા પી કોના સંચલનમાં છે, સિગ્માના સંચલનમાં, તો આપણે આ પદની અંદર જે સિગ્મા માઇનસ સિગ્મા પી કહું છું એ પણ કેના સંચલનમાં થાય, સિગ્માના સંચલનમાં. તો એના ઉપરથી જો અહીંયા ચલનની નિશાની દૂર કરીને અચળાંક મૂકીએ તો અચળાંક વન અપોન કે મૂક્યો છે અહીંયા અચળાંક, બરાબર. આપણે ચોક્કસ હેતુ ખરેખર આમ થોડું જયારે ટેકનિકલી જયારે ફિલ કરો ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા જે કે કે એટલે શું છે, ડાયઇલેક્ટ્રિક અચળાંક. અને હવે તમે ડાયઇલેક્ટ્રિક શબ્દ ઘણા લેક્ચરોથી સમજો છો, તો ડાયઇલેક્ટ્રિક એટલે શું, અવાહક, એનો અવાહકતા અચળાંક. અને આ સિગ્મા શું છે, એ તો વિદ્યુત ભાર માટે છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ ક્યારે વધારે હોય, તો અહીંયા જેમ આપણે કહીએ ભાઈ એની ડાયઇલેક્ટ્રિક પણ ઓછું હોય ને, એમ મીન્સ કે બંને એકબીજાના વ્યસ્ત, જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક મોટો હોય ને એના માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક જેમ વધુ હશે, અવાહકતા જેની વધારે હશે એમાં પ્રેરણ ઓછું થાય, એટલે આ સિગ્મા પી ઓછો મળે. તો એનો અર્થ એવો થઈ ગયો કે કંઈક આપણને જે આ જે સિગ્મા પી ને જે મળે છે ને કંઈક વ્યસ્ત પ્રમાણતાના સંબંધમાં જવું જોઈએ, અને પરિણામે આ એક કે છે એ વ્યસ્તમાં છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે, આ જે પરિણામ છે એ પરિણામ. હવે આપણે કે આપણું જે વિસ્થિતિમાન વાળું આ જે સૂત્ર હતું, આ સૂત્ર મેં પાછું અહીંયા લખ્યું, જુઓ એની અંદર સિગ્મા માઇનસ સિગ્મા પી એને બદલે સિગ્મા અપોન કે લખી નાખ્યું. આ સૂત્ર આ સિગ્મા બાય કે, આ ડી અપોન એપ્સાયલોન નોટ. હવે સિગ્મા બરાબર શું, તો કે સિગ્મા એટલે તો પેલા કેપેસિટરની પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર હતો તેની પૃષ્ઠ ઘનતા, અહીંયા જે વિદ્યુત ભાર છે તેની પૃષ્ઠ ઘનતા એ આપણી સિગ્મા હતી. આ બે પ્લેટ ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા છે. અને સિગ્મા બરાબર શું હતું, તો કે ક્યુ બાય એ. તો બસ એ જ સૂત્ર ઉપરથી અહીંયા આપણે મૂક્યું છે, જો અહીંયા સિગ્મા એને બદલે લખ્યું ક્યુ અપોન એ. અહીંયા જે આપણે આજે મળ્યું વી મળ્યું, આપણે કેપેસિટન્સ જોઈતું હોય તો સી બરાબર ક્યુ અપોન વી, ક્યુ એમ નમ, વી ને બદલે આજે આખી કિંમત મૂકી દેશો, ક્યુ ક્યુ કેન્સલ આઉટ થઈ જશે બે, અને બાકીનું જે પરિણામ રહેશે એ આ રહેશે કે એપ્સાયલોન નોટ એ અપોન ડી. પણ આપણને એ ખબર છે કે ભાઈ જ્યારે શૂન્યવકાશ એટલે કે વચ્ચે કોઈ ખરેખર માધ્યમ નથી, અથવા હવાનું માધ્યમ છે, આમ ખરેખર તો એમ બોલાય હવાના માધ્યમ, તો હવાનું માધ્યમ હોય ત્યારે એના માટે આપણે કહીએ ભાઈ સી જીરો બરાબર, એટલે ત્યારનું કેપેસિટન્સ એને સી જીરો કહું છું, એપ્સાયલોન નોટ એ અપોન ડી આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે. પણ વચ્ચે માધ્યમ ન હોય ત્યારે, તો અહીંયા જો એપ્સાયલોન નોટ આ એ અને ડી એના બદલે સી મૂકી દઈએ તો એક ખાલી કે રહેશે, તો કે સી જીરો. એટલે આનો અર્થ એવો થઈ ગયો કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકો ને તો એનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય. હવે કદાચ માની લ્યો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ સમાંતર પ્લેટ કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે 81 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પાણીનું માધ્યમ મૂકવામાં આવે તો આનું નવું કેપેસિટન્સ કેટલું થશે, તો પેલા હોય એનું કરતા સીધું 81 ગણું. તો ત્યાં કેપેસિટન્સ આપણે મેં કીધું કે ડાયરેક્ટ કે ગણું, જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય. કેટલી વખત એવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, ક્યારેક આવા ઉલટા પણ પૂછ્યા છે, ગુજકેટમાં પણ પૂછાયેલા છે. કેવા ઉલટા એટલે કે રીતે, જો હું આમ કહું છું કે માની લો ભાઈ કેપેસિટરની બે સોરી કેપેસિટરનું કેપેસિટન્સ 6 μF છે, આપણે ડિસ્કશન કરતા હતા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ કે ગણું થાય. થોડું થિયોરેટિકલ વિચારો કે ખરેખર આ કેપેસિટન્સ કે ગણું થવાનું કારણ શું. કેપેસિટન્સ કે ગણું થવું એટલે ઇનડાયરેક્ટલી હું એવો અર્થ કરી શકું કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ભાર એ કે ગણો થયો હશે. ખરેખર કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ભાર કે ગણો થયો હશે એમ બોલવા કરતા વધારે કે ભાઈ એની ક્ષમતા કે ગણી થઈ ગઈ છે.
વધુ વિદ્યુતભાર સંગ્રહ કરવા માટે, મીન્સ કે પહેલા જે સંગ્રહ કરતો હતો એના કરતા હવે k ગણા જેટલી ક્ષમતા થઈ ગઈ છે, પછી તમે મૂકો તો વધુ સંગ્રહ કરશે અને હોય એટલો પ્રારંભમાં તો એટલો ને એટલો વિદ્યુતભાર રહેશે. ધ્યાન રાખજો કેપેસિટન્સ વધે એટલે વિદ્યુતભાર વધે એવું હોતું નથી, કેપેસિટન્સ વધે એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધે. અચ્છા, સંગ્રહ કરવાની ક્ષમતા ક્યારે વધી હશે? તો આપણે પાછા અહીંયા આ ટોપિક ઉપર આવી જાઓ. જ્યારે આપણે કહેતા હતા કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે અથવા પ્લેટ પર વચ્ચે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું, આના ઉપર આપણે વિદ્યુતભાર મૂકતા ગયા પણ એક હદ સુધી વિદ્યુતભાર મૂકી શકાય, પછી અહીંયા વચ્ચે ઓલું આયનીકરણ શરૂ થઈ જતું હતું. વચ્ચેનું જે ડાયઇલેક્ટ્રિક માધ્યમ છે એનું આયનીકરણ, એટલે શૂન્ય એટલે હવાનું માધ્યમ ગણીએ તો હવાના કણોનું આયનીકરણ, અને હવા માટે આપણે કહ્યું એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મૂલ્ય કેટલું હતું? 6×10⁶ વોલ્ટ પર મીટર. તો જ્યારે અહીંયા હવાને બદલે જ્યારે મેં બીજું કોઈક માધ્યમ મૂક્યું તો આનું કેપેસિટન્સ વધ્યું, તો ઇનડાયરેક્ટલી હું એવું કહી શકું કે આ બે પ્લેટ વચ્ચે પેલા વિદ્યુત ક્ષેત્ર જે હતું એના કરતા કંઈક વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું હશે. બે પ્લેટ વચ્ચે કરતા એમ કહેવાય કે ડાયઇલેક્ટ્રિકની અંદર વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું હશે. તો ડાયઇલેક્ટ્રિકની અંદર કારણ શોધ્યું, કારણ કે તો જ કેપેસિટી વધે. આપણે પહેલા જ કહેતા હતા કે ભાઈ આ ગોળાની આસપાસ જ્યારે વિદ્યુત આ ગોળા પર વિદ્યુતભાર મૂકતા જઈએ છીએ ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે અને જ્યારે આપણે કે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું, પછી આમાં વધારે વિદ્યુતભાર નથી મૂકી શકતા, કારણ કે મૂકવાનો ટ્રાય કરીએ એટલે તરત જ વિદ્યુતભાર લીકેજ થાય છે. પણ અહીંયા જ્યારે આપણે આવી વાત કરી કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચે જ્યારે શૂન્યાવકાશને બદલે બીજું કોઈ માધ્યમ મૂક્યું ને, તો અંદર એક ઓલું વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું. એક વિદ્યુત ક્ષેત્ર આમ હતું, આ હતું વિદ્યુત ક્ષેત્ર, બીજું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધમાં અંદર પ્રેરિત થયું, એટલે પરિણામી વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઘટે. અને હું એમ કહું કે જો આપણે અહીંયા પ્રૂવ નથી કરવાનું પણ કદાચ વિદ્યુત ક્ષેત્ર પ્રૂવ કરવાનું હોય ને, તો અહીંથી જ આ જ સમીકરણનો ઉપયોગ કરીને તમે એ પણ પ્રૂવ કરી શકો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે પહેલા હતું ને એના કરતા કેમાં ભાગનું થશે. જો કેપેસિટન્સ કે ગણું થાય, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું, એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, જેવું વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ આવે તો ડાયઇલેક્ટ્રિકની વચ્ચે ના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર પહેલા જે શૂન્યાવકાશ હતો અથવા હવાનું માધ્યમ હતું ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા કેમાં ભાગનું થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય તો વિસ્થિતિમાન કેમાં ભાગનું થશે? વિદ્યુત ક્ષેત્ર વિસ્થિતિમાન કેમાં ભાગ ના થાય, સામે કેપેસિટન્સ કહું તો એ કે ગણું થાય. બીજું એક અહીંયા એમસીક્યુ સોલ્વ કરવા માટે એક છે, આપણે આ યાદ રાખીએ કે માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ, જ્યારે આપણે કેમ કહીશું વચ્ચે કોઈ માધ્યમ હશે ત્યારે માધ્યમની હાજરીમાં જ્યારે કેપેસિટન્સ ગણવું હશે ને, ત્યારે સી બરાબર એપ્સાયલોન એ અપોન ડી, માધ્યમ જ્યારે હશે ત્યારની વાત કરું છું, તો એપ્સાયલોન એ અપોન ડી. એ રીતે ન લખવું હોય તો બીજો રસ્તો આપણા પાસે આ જે સમીકરણ હતું એ જ, એ સમીકરણ મેં આ લખ્યું છે, અને ત્યાં આપણે કહી શકીએ કે આને બદલે આના ઉપરથી જ કે એપ્સાયલોન નોટ, કે અને એપ્સાયલોન નોટ એટલે આપણે થાય એપ્સાયલોન માધ્યમની પરમિટિવિટી અથવા માધ્યમનો પરાવિદ્યુતાંક. તો આ થઈ ગયું આપણે કહી શકાય માધ્યમમાં કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર. આ ખરેખર આપણે જે કેપેસિટન્સ વ્યાખ્યાયિત કરી દીધું કે ગણું થાય છે આપણે પ્રૂવ કર્યું, પણ એક બીજી એક ટર્મિનોલોજી ખાસ આ થિયરીને એમસીક્યુ માટે કન્સિડર કરવાની છે. ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલી છે થિયરી, પણ ખાસ મેં કીધું કે એમસીક્યુ આમાંથી વધુ ધ્યાનમાં રાખવા. વિદ્યુત સ્થાનાંતરાવ ટોપિક છે, આપણે જે અત્યારે કેપેસિટરની વાત કરીને એને જાણે કે પણ આ થોડું બીજી રીતે રજૂ કરવા માટેનો આપણો પ્રયત્ન છે. એક સાબિતી વિના આપણે લેશું સિગ્મા બી બરાબર પી, જો કે પારિમાણિક વિશ્લેષણથી તો ડાયરેક્ટ સાબિતી છે એની. કઈ રીતે? તો યાદ કરો આ પી એટલે શું છે ત્યાં, તો પી એટલે પોલેરાઇઝેશન અથવા પોલેરાઇઝેશન તીવ્રતા. તો પોલેરાઇઝેશન તીવ્રતાની વ્યાખ્યા યાદ કરો, એની વ્યાખ્યા શું હતી? તો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એને કહેવાય પોલેરાઇઝેશન તીવ્રતા. ધ્યાન રાખજો હું બોલું છું એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટનો એકમ શું? કુલમ ઇન્ટુ મીટર, છેદમાં મીટર ઘન, તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એટલે પોલેરાઇઝેશનનો એકમ થયો. તો ત્યારે આપણે કીધું હતું ભાઈ સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, એનો એકમ એ શું થાય? કુલમ પર મીટર સ્ક્વેર. પણ મેં કીધું એ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ એની સાબિતી છે, આ એની રિયલ સાબિતી નથી અને આપણે એ સાબિતી વિના સ્વીકારવાનું છે. તો સિગ્મા પી એટલે આ બધ વિદ્યુતભાર ઘનતા, અથવા જે પ્રેરિત અહીંયા લખ્યું છે બધ વિદ્યુતભાર ઘનતા એ કઈ, તો અહીંયા જે આપણે વાત કરી હતી ને કે ડાયઇલેક્ટ્રિક ચોસલું જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે મૂકીએ છીએ
ત્યારે એના બે છેડા વચ્ચે જે પ્રેરિત થાય છે ને એ પ્રેરિત થતી વિદ્યુત ભારની ઘનતા એટલે એને કહીશું આપણે બદ્ધ વિદ્યુત ભાર ઘનતા એ સિગ્મા પી અથવા સિગ્મા પી એન કેરેટ શું છે તો કે સપાટીને લંબ સપાટીને બહારની તરફ લંબ એકમ સદિશ આ જે સપાટી હોય તો સપાટીને લંબ બહારની તરફ અંદર તરફ નહીં બહારની તરફની દિશાનો સદિશ હવે થોડું વેક્ટર ફોર્મમાં એની રજૂઆત કરવા જઈએ જુઓ આપણને ખબર છે કે આ પોલરાઇઝેશન તીવ્રતા છે ને એ સદિશ રાશિ છે આ પોલરાઇઝેશન તીવ્રતા એ સદિશ રાશિ છે આની દિશા કઈ હોય તો કે બાહ્ય અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે આપણે આ વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ કરેલો એટલે આના ઉપર વિદ્યુત ભાર મૂક્યો ત્યારે વિદ્યુત ક્ષેત્ર આમ છે ને તો પોલરાઇઝેશન તીવ્રતા આ તરફ જ હોય આમાં ડાયઇલેક્ટ્રિક મૂકશો ને એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ જ રહેશે કારણ કે અંદર પ્રેરિત થશે એ ઊંધું આમ થશે પણ એ ઓછું હોય અને ફાઇનલી પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એ નીચે તરફ જ હશે એટલે આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ પોલરાઇઝેશન તીવ્રતા પણ નીચે તરફ જ હોય અથવા પોલરાઇઝેશન પણ નીચેની તરફ જ હોય એટલે કે ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ હોય અચ્છા એન કેરેટ ને સમજવું હોય તો એન કેરેટ એટલે અહીંયા હું એમ કહું કે અહીંયા વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ છે એવું ઇમેજિનેશન કરો તેની આ સપાટી પાસે એન કેરેટ કેમ સપાટીને લંબ લેવાનો આમ બહારની તરફ તો એન કેરેટ આમ થયો તો કે આ જે પ્લેટ છે ને એટલે આ જે સપાટી છે એ તરફ પી અને એન કેપ બે એક જ દિશામાં થશે પણ અહીંયા વિચારો જોઈએ આ બાજુ તમે કહેશો અહીંયા પોલરાઇઝેશન તીવ્રતા તો આમ જ છે પણ આનો જે એન કેરેટ સપાટીને જે લંબ એકમ સદિશ આપણે જે લઈએ છીએ એ આ તરફ હતો અહીંયા બે કેવા છે પરસ્પર વિરુદ્ધ ચાલો આગળ વધીએ આપણે આજે મેં કીધું સૂત્ર સિગ્મા બી બરાબર પી ઇન્ટુ એન કેપ હવે વિદ્યુત ક્ષેત્રને જ્યારે સદિશ સ્વરૂપે લખીએ ત્યારે વિદ્યુત ક્ષેત્રને આપણે કહી શકાય વિદ્યુત ક્ષેત્રનું આ આપણું સ્વરૂપ હતું આ સમીકરણ ઉપર ધ્યાન આપો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ આ ઈ બરાબર ઈ વિદ્યુત ક્ષેત્ર પણ આને જ્યારે હું સદિશ સ્વરૂપે લખું તો આ બાજુ કોઈ સદિશ ટર્મિનોલોજી તો કે આ બાજુ આ સિગ્મા ઈ તો ખરેખર અદિશ રાશિ છે આ જે છે એ અદિશ રાશિ છે સિગ્મા પી પણ એપ્સાયલોન નોટ પણ અદિશ છે એટલે આપણે જ્યારે સદિશ સ્વરૂપે લખીએ ત્યારે બહુ કાળજીપૂર્વક લખવાનું છે આ સમીકરણ પહેલા મગજમાં રાખવું એટલે આપણે આગળના સમીકરણમાં જઈએ ઈ બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ જો હવે ઈ જ સમીકરણ છે અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી આ સિગ્મા પી ને બદલે આ સિગ્મા પી ને બદલે પી ઇન્ટુ એન કેપ અહીંયા સદિશ કરવાનો છે કારણ કે નહીતર સમીકરણ ખોટું કહેવાય અહીંયા પી સદિશ કારણ કે આ અદિશ રાશિ છે આ એન કેપ એકમ સદિશ છે આ સદિશ હોય તો એના ડોટ ગુણાકારથી મળતી રાશિ કેવી થાય અદિશ થાય એટલે અહીંયા તમારે મેં કીધું સદિશ કરવાનો છે પી ઉપર સદિશ કરનારજો તો અહીંયા જે આપણે લખ્યું છે એ પ્રોપર છે તો આ સિગ્મા પી ને બદલે પી સદિશ ઇન્ટુ એન કેપ લખ્યું છે છેદમાં એપ્સાયલોન નોટ હવે આ બાજુ જેવું સદિશ સ્વરૂપે કારણ કે આપણે દેખીતી વાત થઈ કે ભાઈ આને સદિશ ફોર્મેટમાં આપણે લખી નાખ્યું છે તો આ બાજુ આપણે આમ ઇનડાયરેક્ટલી જો આ અદિશ રાશિ છે આ આ ડોટ ગુણાકારથી અદિશ થઈ તો આ બાજુ અદિશ થવી જ જોઈએ અને અદિશ કરવી હોય તો પાછું મારે સદિશ રજૂઆત કરવી હતી તો ઈ ઉપર સદિશ મૂકવો હતો એટલે શું કર્યું ડોટ એન કેપ હવે આપણને એ ખબર છે કે ભાઈ એન કેપ અને આ બેનો ડોટ ગુણાકાર કરી નાખશો એટલે કા જીરો થશે કોસ જીરો અને કા કોસ 180 કારણ કે વિદ્યુત ક્ષેત્રને એન કેપ એક જ દિશામાં હોય કાં તો વિરુદ્ધ દિશામાં હોય હમણાં મેં વાત કરી હતી દિશા એન કેપની દિશાની એની સારું એટલે અહીંયા જે કહેવાનું કે સદિશ સ્વરૂપે રજૂઆત કરો ત્યારે એન કેપ મારે મૂકવું પડે એટલે એન કેપ મૂકી દીધું છે બાકી આપણું આ પરિણામ એઝ ઇટ ઇઝ સિગ્મા માઇનસ સિગ્મા પી ને બદલે આપણું આ પરિણામ છે અપોન એપ્સાયલોન નોટ પછી શું કર્યું છે આ એપ્સાયલોન નોટ છે ને આની સાથે ગુણાકારમાં લઈ ગયા છે તો એપ્સાયલોન નોટ ને જો આ ગુણાકારમાં લઈ જાય તો કંઈક પદ આવું થયું પછી આ જે પદ છે એને આપણે ડાબી બાજુ ટ્રાન્સફર કર્યું તો પ્લસ થઈ જશે પી સદિશ ડોટ એન કેપ આ ડોટ પી સદિશ ડોટ એન કેપ આ ઈ સદિશ ડોટ એન કેપ આ ડોટ કરવાનું છે બરાબર સિગ્મા હવે જો આ જે બે પદ છે એમાંથી એન કેપ એક તો કોમન નીકળી જશે એન કેપ એક કોમન કાઢી લઈએ આ બે માંથી એન કેપ કોમન લઈ લીધું એટલે જે પદ વધ્યું એ પદ અહીંયા લખ્યું છે ડોટ એન કેપ અને આ જે એપ્સાયલોન નોટ ઈ સદિશ પ્લસ પી સદિશ એને બદલે મેં લખ્યું છે ડી સદિશ તો ડી સદિશ ડોટ એન સદિશ
જ્યાં ડી ને આપણે નામ આપશું ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થાનાંતર. ધ્યાન રાખજો, અહીંયા ખાસ બોલું છું હું કે આ જે છે ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર, એનું મૂલ્ય જો નક્કી કરવા જઈએ તો મૂલ્ય કેટલું, તો કે મૂલ્ય આના જેટલું, અથવા હું કહું કે સિગ્મા જેટલું. પણ આ બેના ડોટ ગુણાકારથી મળે તે આપણા બધા કિસ્સાઓની અંદર ડી અને એન કેપ, કારણ કે ડી ની દિશા કઈ, અચ્છા પેલા તો આ સદિશ રાશિ છે તો આ ડી ની દિશા કઈ, તો કે દેખીતી વાત છે કે ડી નું સૂત્ર શું, તો કે આ સૂત્ર આપણે લખ્યું છે, જુઓ આ ડી નું સૂત્ર, ઈ જે છે ડી બરાબર આ જે પદ છે, તો એના ઉપરથી હું કહી શકું કે જો ડી બરાબર આ પદ હોય ને તો આની દિશા, આની દિશા અને આની દિશા એક જ થવી જોઈએ. આ તો બેઝિક રૂલ્સ છે કે સરવાળા બાદબાકીમાં જેટલા પદ આવે બધા પદના એકમો પારિમાણિક સૂત્ર સરખા થાય. તો કદાચ તમને હવે હું આમ પૂછું કે ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રનો એકમ શું થાય, તો આ પી નો જે એકમ થાય ને એ જ ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રનો. આને ઉપરથી વિચારો એકમ શું થાય, તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, એ થશે અહીંયા પી નો કુલમ પર મીટર સ્ક્વેર. એ જ રીતે આના ઉપરથી મેળવશો એ જ મળશે. તો ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્ર એ ખરેખર કંઈક થોડુંક કેપેસિટર માટે ખરેખર કંઈક વિશિષ્ટ સૂચવી જાય છે. જો આને થોડું વધારે સારી રીતે ફીલ કરવું હોય તો એક આઈ મેં સ્ટેટમેન્ટ લખ્યું છે, શૂન્યવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઈ મુક્ત વિદ્યુતભાર ઘનતા સિગ્મા સાથે સંબંધ ધરાવે છે. શૂન્યવકાશમાં વિદ્યુત ક્ષેત્ર જે છે ને ઈ, એને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા સાથે સંબંધ છે. પણ એવી જ રીતે ડાયઇલેક્ટ્રિક હાજર હોય ને ત્યારે ડી ને સિગ્મા સાથે સંબંધિત કરાય. જો આ ડી નું મૂલ્ય બરાબર સિગ્મા, મેં આ જ લખ્યું છે અહીંયા, અને આને જ્યારે મોડ આપી દઈએ છીએ ત્યારે સિગ્મા, તો ડી મોડ બરાબર સિગ્મા. અચ્છા, ઈ મોડ ખરેખર કેટલું, તો કે ઈ મોડનું સૂત્ર આપણે હમણાં મેં જોયું, તો ઈ નું મૂલ્ય જો તમે નક્કી કરો છો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ, હમણાં આપણે આગળ કર્યું એ જ સૂત્ર છે. આ બેનો જો ગુણોત્તર લઈ લઈએ, આ બેનો ગુણોત્તર, તો તમે જોઈ શકશો કંઈક પદ આવું થશે. અને આની અંદર આપણે હમણાં વાત કરી ગયા હતા એ પ્રમાણે કે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે, અહીંયા કે એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક, હમણાં આપણે આ ચર્ચા કરી એની જ વાત છે. તો જો આને બદલે કે મૂકી દો અહીંયા કે ડાયઇલેક્ટ્રિક અચળાંક, તો આવું થયું આ બેનો ગુણોત્તર બરાબર એપ્સાયલોન નોટ ઇન્ટુ કે, અને એમાંથી ઈને હું આ બાજુ પાછું ગુણાકારમાં લઈ લો, તો પરિણામ આવું આવ્યું ડી બરાબર એપ્સાયલોન નોટ કે ઈ. આ ધ્યાન રાખજો, મેં મૂલ્યો લખ્યા છે પણ પાછું જો એને સદિશ સ્વરૂપે લખું તો આ બે સદિશ રાશિ છે ઈ અને ટી, બેની દિશા આપણે કીધું તું એક જ હોય, તો આપણે કહી શકાય કે આ ડી નું સદિશ સ્વરૂપ કંઈક આવું થશે. અચ્છા, પાછા આપણા સૂત્ર ઉપર આપો, હમણાં મેં કીધું હતું કે ડી સદિશ બરાબર એપ્સાયલોન નોટ ઈ સદિશ પ્લસ પી સદિશ. આપણું આ જે વિદ્યુત ડિસ્પ્લેસમેન્ટ છે, વિદ્યુત સ્થાનાંતર અથવા વિદ્યુત ડિસ્પ્લેસમેન્ટ, એનું જે સમીકરણ છે એ સમીકરણ અહીંયા લખ્યું છે ડી સદિશ બરાબર એપ્સાયલોન નોટ ઈ સદિશ પ્લસ પી સદિશ. જો પી સદિશને આમાં સૂત્રનો કરતા બનાવીએ તો પી સદિશ બરાબર ડી સદિશ માઇનસ એપ્સાયલોન નોટ ઈ સદિશ, અને એમાં ડી, ડી ને બદલે આપણે કીધું ભાઈ આપણું આ ટર્મિનોલોજી મૂકી દીધી છે એપ્સાયલોન નોટ કે ઈ સદિશ, ઈ જો ત્યાં મૂકી દેશું અને ફાઇનલી આપણે કહી શકીએ કે ભાઈ આમાંથી ઈ સદિશ છે એ બારે લઈ લ્યો, તો બાકી જે પદ વધ્યું એ આવું રહેશે એપ્સાયલોન નોટ કે માઇનસ વન, આ પદ વધ્યું, અને આ જે છે એને કહેવાય કાઈ ઈ ઇલેક્ટ્રિક સસેપ્ટીબિલિટી. જ્યારે આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થોનું ધ્રુવીભવનને એની ચર્ચા કરતા હતા ત્યારે આ શબ્દ વ્યાખ્યાયિત કર્યો હતો ઇલેક્ટ્રિક સસેપ્ટીબિલિટી. હવે ઇલેક્ટ્રિક સસેપ્ટીબિલિટીનું તો આ બેનું જો કમ્પેરિઝન કરો, આ સૂત્ર જે છે આ અને આ સૂત્ર, આપણે જે ખરેખર આપણે આના ઉપરથી જ્યારે આ સૂત્ર છે, કારણ કે ડી અને પી એ બે પરિણામો આપણને ખબર છે, તો જો આના ઉપરથી મેં કીધું કાંઈ ઈનું મૂલ્ય તમે નક્કી કરો, કાંઈ ઈનું મૂલ્ય કેટલું આવશે, તો કે કાંઈ ઈનું મૂલ્ય આ થશે એપ્સાયલોન નોટ કે માઇનસ ઈ કે માઇનસ વન. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રિક સસેપ્ટીબિલિટી. કદાચ તમને એમસીક્યુ માટે એના માટે આવી રીતે ક્વેશ્ચન કહેવામાં આવે કે ભાઈ પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે 81 છે, તો એની ઇલેક્ટ્રિક સસેપ્ટીબિલિટી કેટલી, તો સીધું કે માઇનસ વન ઇન્ટુ એપ્સાયલોન નોટ. ખાસ મેં કીધું આ પરિણામ આને આ વસ્તુ છે પાછું પાંચમા ચેપ્ટરની અંદર પાછી રિપીટ થવાની છે, ત્યાં આવશે મેગ્નેટિક સસેપ્ટીબિલિટી.
અહીંયા જેમ પોલેરાઇઝેશન તીવ્રતા આવી અથવા પોલેરાઇઝેશન આવ્યું એવી રીતે ત્યાં આવશે મેગ્નેટાઇઝેશન, અહીંયા જેમ વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં આવશે ચુંબકીય ક્ષેત્ર. બધા સૂત્રો જાણે કે આની અંદર આ જે છે ને બધા એ બધા કોપી આવશે ત્યાં પાંચમા ચેપ્ટર ની અંદર. તો આ વાત થઈ ગઈ આપણી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક હોય ત્યારે એમસીક્યુ માટે એકવાર જે પરિણામો યાદ રાખવાના છે એકવાર ફરીથી આટલું કહી દઉં. જો એક તો આના ઉપરથી કાંઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીનો એકમ પારિમાણિક સૂત્ર આના ઉપરથી યાદ રાખવું, પી સદિસ બરાબર કાંઈ ઇન્ટુ ઈ ઉપરથી મેળવી શકશો. કાંઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એના કેવી રીતે મૂલ્ય મેળવવું, તો એના માટે આ જો તમને પોલેરાઇઝેશન તીવ્રતા આપી હોય અથવા પોલેરાઇઝેશન આપ્યું હોય અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો એ બીજું આપણે કીધું ભાઈ એને સદિશ સ્વરૂપમાં જયારે વિચારો ત્યારે પી ની દિશા, ઈ ની દિશા અને ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રની દિશા ત્રણે એક જ મળે. ડિસ્પ્લેસમેન્ટ ક્ષેત્રનું આપણું બીજું જે મૂલ્ય ગણીએ તો ડી બરાબર એપ્સાયલોન નોટ કે ઈ આ મૂલ્ય. બીજા આપણે જે છે એ ગુણોત્તરની અંદર આ બધા સમીકરણો છે બહુ ખાસ એટલા બધા, પણ હા કદાચ એમસીક્યુ માટે એક આવું ધ્યાન રાખવું કે ભાઈ ટી નું મૂલ્ય છે ઈ કેના જેટલું હશે તો કે સિગ્મા જેટલું આપણને મળે. બાકી બધા મુખ્ય આપણા જે સૂત્રો હતા એ આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ એક ઉદાહરણ છે ટેક્સ્ટબુકનું, ઉદાહરણ 2.8. ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. સમજો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે જેનો એવા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું, ક્ષેત્રફળ એક્ઝેક્ટલી સમાંતર પ્લેટ કેપેસિટર પરંતુ જાડાઈ 3/4d છે, જ્યાં d બે પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે તેના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. પ્રશ્ન શું છે એ બરાબર હજી સમજો. અહીંયા જે આપણે કહીએ તો આવું કીધું છે કે ભાઈ આ કેપેસિટરની બે પ્લેટ છે એના બે વચ્ચેનું અંતર ડી છે. હવે એની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકો, પણ ડાયઇલેક્ટ્રિક સ્લેબ કેટલામાં મૂકો તો કે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો 3d/4 આખે આખું ખીચોખીચ નથી ભરી દીધું વચ્ચે, ખીચોખીચ ભરી દેવાને બદલે 3d/4 જેટલા વિસ્તારમાં ડાયઇલેક્ટ્રિક મૂક્યું છે. અને પછી એમ કીધું છે કે હવે તમે કેપેસિટન્સ વિશેની ચર્ચા કરો, તો આમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. શું થશે ખાલી જ્યારે આકૃતિ તમારા મગજમાં રાખજો એટલે બહુ સહેલું. જો આપણે જે વિસ્થિતિમાન લખીએ છીએ તો વિસ્થિતિમાનનું સૂત્ર શું થાય, કેપેસિટન્સ આપણા જે સ્ટેપ છે એ પ્રમાણે તમને ખ્યાલ છે કે આપણે પહેલા વિસ્થિતિમાન નક્કી કરવું પડે. વિસ્થિતિમાન નક્કી થાય પછી કેપેસિટન્સ નક્કી કરવાનું હોય તો વિસ્થિતિમાન માટે પહેલા જુઓ તો વિસ્થિતિમાન V બરાબર આ જે લેખું પહેલા આ પદ સમજો E0 d/4 પ્લસ E0/k 3d/4. જો હમણાં મેં આકૃતિ બતાવી હતી એમાં તમને સમજાણું તો આમ ખ્યાલ આવી ગયો હશે. અહીંયા જે આપણે આ આકૃતિ છે એની અંદર હું એમ કહું કે ભાઈ આની અંદર મેં ડાયઇલેક્ટ્રિક ભર્યું તો આપણને એ ખબર પડી ભાઈ ડાયઇલેક્ટ્રિક ની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે. કેટલું થઈ જાય તો કે કે માં ભાગ, પણ એની જાડાઈ કેટલી છે તો 3d/4. ધ્યાન રાખજો એની જાડાઈ કેની, ડાયઇલેક્ટ્રિક ની જાડાઈ. પણ જેટલામાં ડાયઇલેક્ટ્રિક નથી એવો વિસ્તાર કેટલો, બાકીનો હશે એ d/4. આ ટોટલ d છે એમાંથી 3d/4 જાડાઈનું મેં ડાયઇલેક્ટ્રિક મૂક્યું 3d/4 જાડાઈનું, તો બાકીનો જે d/4 જેટલો જે ભાગ છે d/4 ત્યાં તો કોઈ માધ્યમ જ નથી, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે પેલા હતું એટલું જ એટલે E0. તો જોજો અહીંયા મારે શું લખવું પડે તો કે E0 અને એની જાડાઈ કેટલી d/4, પણ બાકીના માટે તો કે ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું હશે, કેમાં ભાગનું થઈ ગયું હશે, 3d/4 જાડાઈ છે તો 3d/4 એટલી જાડાઈ માટે. જો હવે સમીકરણ તમને ખ્યાલ આવી જાય કે આ વિસ્થિતિમાન જ્યારે મારે લખવું છે ત્યારે બે વિસ્થિતિમાનનો સરવાળો કર્યો, પેલા જેટલામાં ડાયઇલેક્ટ્રિક નથી કેટલામાં નથી તો કે d/4 જાડાઈમાં ડાયઇલેક્ટ્રિક નથી d/4, અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે E0, તો E0 ઇન્ટુ d જ કર્યું છે આપણે. પણ જ્યાં ડાયઇલેક્ટ્રિક છે એવી એટલી જાડાઈ કેટલી તો 3d/4, જ્યાં ડાયઇલેક્ટ્રિક છે એવી જાડાઈ કેટલી 3d/4, પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે E0/k. અને આના ઉપરથી જો E0/d કોમન લઈ લેશો, E0/d કોમન લઈ લીધું, બાકીનું જે અહીંયા વધ્યું 1/4 અહીંયા વધશે 3/4k, બાકી લસા લઈ લ્યો 4k જેટલો એટલે k+3. ફાઇનલી આ જે આપણને મળ્યું વિસ્થિતિમાન મળ્યું. જો કેપેસિટન્સમાં જવું હોય તો કેપેસિટન્સ માટે આપણને ખબર છે
કે ભાઈ કેપેસિટન્સ C બરાબર શું કરવું પડે, Q0 અપોન V, અને Q0 તો વિદ્યુતભાર એમનેમ જ, બાકી આ જે V છે એ V ને બદલે આ કિંમત મૂકી દો, પરિણામી આપણો આન્સર થઈ જશે. એમસીક્યુ માટે જોઈએ ક્વેશ્ચન જ સીધો, કેપેસિટરનો મતલબ છે કે વિદ્યુતભારનો સંગ્રહ કરવો, તો શું એવું કેપેસિટર બનાવી શકાય કે જે ખૂબ જ વધુ વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે? બીજા રીતે કહીએ તો ભાઈ ખૂબ અનંત મૂલ્યનો કંઈક આપણે વિદ્યુતભાર સંગ્રહ કરવો છે, શું એ પોસિબલ છે? જવાબ મળી કહું છે ના, કારણ કે બે વાહક વચ્ચે જે ડાયઇલેક્ટ્રિક માધ્યમ હોય તેની બ્રેકડાઉન લિમિટ હોય છે, તેને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકો એટલે કેપેસિટન્સ વધે એ આપણને ખબર છે, પણ હવે જે કોઈ તમે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકશો એ ડાયઇલેક્ટ્રિક માધ્યમની એની એક ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તો હોય જ, ત્યાંથી બ્રેકડાઉન ચાલુ થઈ જાય. બ્રેકડાઉન થવું એટલે શું? આયનીકરણ. આયનીકરણ ચાલુ થઈ જાય પછી એના ઉપર તમે વધુ વિદ્યુતભાર મૂકી શકતા નથી અને પરિણામે આપણે કહી શકીએ એનું કેપેસિટન્સ વધારી ન શકાય. પણ માની લ્યો કે તમને આવી રીતે આમ કદાચ એમ કહેવામાં આવે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ છે, તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? આદર્શ સ્થિતિ છે, છતાં જવાબ તમારે આપવો પડે ઇન્ફાઇનાઇટ. એટલા માટે કે વચ્ચે ડાયઇલેક્ટ્રિક કે કોઈ માધ્યમ જ નથી, શૂન્ય અવકાશ છે. અને જો શૂન્ય અવકાશ હોય વચ્ચે તો એનો અર્થ કે એની કોઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જ ન હોય, એને એનું તમે આયનીકરણ કરવાની, કારણ કે અણુઓ જ નથી તો આયનીકરણની કોઈ વાત ન આવે. તો ત્યારે આપણે એમ કહી શકીએ ભાઈ એમાં અનંત સંખ્યાનો વિદ્યુત અથવા અનંત મૂલ્યનો વિદ્યુતભાર મૂકી શકાય અને પરિણામે એનું કેપેસિટન્સ કેટલું કહેવાય? ઇન્ફાઇનાઇટ. એક બીજું જુઓ આ ક્વેશ્ચન, 1 મીટર ત્રિજ્યાના ગોળાને 1 કુલમ વિદ્યુતભાર આપી શકાય? 1 મીટર ત્રિજ્યાનો ગોળો છે એને 1 કુલમ વિદ્યુતભાર આપી શકાય? આપણે શું કરી દેવાનું કે ગોળાના કેપેસિટન્સ માટેનું પરિણામ ખબર છે, વિદ્યુત ક્ષેત્ર જ્યારે આવું કે ને કે 1 કુલમ વિદ્યુતભાર આપી શકાય કે નહીં, તો શું કરવાનું? તો કે ભાઈ આ પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર ગણી દેવાનું. વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર, કેનું મૂલ્ય 9 × 10⁻⁹, ક્યુ એટલે 1 કુલમ, ત્રિજ્યા 1 મીટર, તો આવ્યું 9 × 10⁻⁹ વોલ્ટ પર મીટર. આનો અર્થ કે ગોળાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર આટલું બધું થઈ જાય, ગોળાની સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર થયું આટલા ક્રમનું થાય, તો એ તો હવાના એના ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કરતા ક્યાંય વધારે છે. હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હતી? 9 × 10⁻⁶, તો એના કરતા તો 1000 ગણું છે. એનો અર્થ એવો થઈ ગયો કે આટલો વિદ્યુતભાર તમે ગોળા ઉપર, કારણ કે આયનીકરણ શરૂ થઈ જશે એટલે આટલો વિદ્યુતભાર છે એ તમે એના ઉપર મૂકી શકો નહીં. બીજી એક એમસીક્યુ માટે જોઈએ, ખાસ સરસ છે, નીટ અને જી માટે ખૂબ ધ્યાનમાં રાખવા જેવું. માની લો કે આ બે ગોળાઓ છે, એકની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા R2 છે. આ ત્રિજ્યા આપણે R1 R2, આનું કેપેસિટન્સ C1. હવે ગોળો હોય તો ગોળાનું કેપેસિટન્સ નું સૂત્ર શું થાય? 4πε0R1. આની ત્રિજ્યા R1 હોય તો આનું કેપેસિટન્સ 4πε0R2, એનું કેપેસિટન્સ. આનું C1 ધાર્યું છે, આનું C2 ધાર્યું છે. આના પરનો માની લ્યો કે પ્રારંભમાં વિદ્યુતભાર Q1 છે, આના ઉપરનો પ્રારંભનો વિદ્યુતભાર Q2 છે, આની સપાટી પરનું વિસ્થિતિમાન માની લ્યો કે પેલા V1 છે, આની સપાટી પરનું વિસ્થિતિમાન માની લ્યો કે પેલા V2 છે. પણ હવે આ બંનેને જ્યારે આપણે કોઈ તાર સાથે જોડીએ, ધ્યાન રાખજો કોઈ સાથે આમાં બેટરી કનેક્ટેડ નથી, આ મેં ખાસ આવું ભારપૂર્વક લખ્યું છે, બેટરી નથી, ત્યારે જો આ બંનેને કનેક્ટ કરવામાં આવે તો એક તો વિદ્યુતભાર સંરક્ષણ થાય, મીન્સ કે પ્રારંભમાં આના ઉપર જે વિદ્યુતભાર હતો અને આના ઉપર જે વિદ્યુતભાર હતો એનો બેનો સરવાળો એ અંતિમ બેના વિદ્યુતભારના સરવાળા જેટલો થાય. માની લ્યો કે સંપર્ક બાદ આના ઉપરનો વિદ્યુતભાર Q1 થઈ જાય છે, આના ઉપરનો Q2 થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે જ્યારે સંપર્ક કરશો એટલે વિદ્યુતભાર કેમનોથી કેમનો ગતિ કરશે, ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. બની શકે કદાચ આનું સ્થિતિમાન વધારે હોઈ શકે, બની શકે કદાચ આનું સ્થિતિમાન વધારે હોઈ શકે, ડિપેન્ડ્સ. કારણ કે વિસ્થિતિમાનનું મૂલ્ય કેના ઉપર? KQ / R ઉપર. એટલે Q કેટલો છે એ અગત્યનું છે,
અને આર કેટલો છે, આર ઓછો હશે તો પણ વિસ્થિતિમાન વધારે હશે અને ક્યુ મોટો હશે તો વિસ્થિતિમાન મોટું હશે. એટલે એ જે તે ફેક્ટર પણ આપણે મેં કહી દીધું એ પ્રમાણે માની લો કે પ્રારંભમાં આના વિસ્થિતિમાન વી વન અને આનું વી ટુ, આનું નવું વિસ્થિતિમાન હવે કોમન હશે. જ્યારે વિદ્યુત ભારની આપ લે થઈ જશે કે એક ઉપરથી બીજા ઉપર વિદ્યુત ભાર વહી જશે, પછી જે આપણે કે ભાઈ કોમન પીડી જે નામ આપ્યું છે ને વી સી એમ, આવું લખ્યું છે વી કોમન, કોમન પીડી એ વી સી એમ તરીકે દર્શાવેલું છે એ, અને આના ઉપરનો નવો વિદ્યુત ભાર જે આપણે કીધો છે ક્યુ વન ડેશ, અને આના ઉપરનો નવો વિદ્યુત ભાર કીધો છે ક્યુ ટુ ડેશ. ક્યારે? આ સંપર્ક બાદના વિદ્યુત ભારો અને વિસ્થિતિમાન છે, આ સંપર્ક પહેલાના છે. અચ્છા, હવે જ્યારે સંપર્કની વાત આવી, ભાઈ આપણે સંપર્ક કર્યો, જોડાણ કર્યું, તો શું થયું? તો કે જે ઇનિશિયલ વિદ્યુત ભાર હતો, સોરી આ ફાઇનલ, આ એસી શબ્દ લખ્યો જેની સાથે કોઈ એવો મિનિંગ કંઈ કરવાનું નથી, એસી ડીસી એવું કંઈ. આ જે વિદ્યુત ભાર પ્રારંભમાં કેટલો વિદ્યુત ભાર હતો, તો કે ક્યુ વન પ્લસ ક્યુ ટુ, બે નો થઈને ટોટલ. હવે નવો જયારે વાત આવી, તો કે આના ઉપર ક્યુ વન ડેશ, આના ઉપર ક્યુ ટુ ડેશ, તો કે ક્યુ વન ડેશ વત્તા ક્યુ ટુ ડેશ, કારણ કે સંરક્ષણ થાય જ વિદ્યુત ભાર, એટલે આ પરિણામ સાચા થવા જોઈએ. હવે આપણે જે કેપેસિટન્સ શીખી ગયા એ પ્રમાણે મારે આ જે છે વિદ્યુત ભાર ક્યુ વન ડેશ નું મૂલ્ય લખવું હોય તો સી ઇન્ટુ વી, કારણ કે આપણે કેપેસિટન્સ નું સૂત્ર શું થાય, સી બરાબર ક્યુ અપોન વી, સી બરાબર ક્યુ અપોન વી આપણે અગાઉ ભણી ગયા. જો સી બરાબર ક્યુ અપોન, આ સી બરાબર ક્યુ અપોન વી હોય તો એ પ્રમાણે અહીંયા જયારે લખો ત્યારે શું થશે, ક્યુ વન ડેશ બરાબર શું થશે, સી વન ઇન્ટુ વી સી એમ, કારણ કે આ નવો વિદ્યુત ભાર છે, સંપર્ક બાદનો વિદ્યુત ભાર છે, તો આ નવું સ્થિતિમાન લખવું પડે, એટલે સી વન ઇન્ટુ વી સી એમ, આને બદલે આપણે કહીએ સી ટુ ઇન્ટુ વી સી એમ, આ ક્યુ વન પ્લસ ક્યુ ટુ એમ નમ જ. આમાંથી વી સી એમ કોમન કાઢી નાખો, વી સી એમ કોમન પીડી, તો ક્યુ વન પ્લસ ક્યુ ટુ અપોન સી વન પ્લસ સી ટુ. અચ્છા, ક્યુ વન પ્લસ ક્યુ ટુ ને બદલે કદાચ તમારે આમ લખો તો આમે લખી શકો ક્યુ વન ડેશ વત્તા ક્યુ ટુ ડેશ, કારણ કે આપણને ખબર જ છે કે પ્રારંભમાં બે ના વિદ્યુત ભારનો સરવાળો બરાબર અંતિમ બે ના વિદ્યુત ભારનો સરવાળો થાય જ, નીચેનું પદ એમ નમ જ. ટૂંકમાં આપણે કહી શકાય કે કોમન પીડી તમારે ગણવો હોય ને તો આપણે કહી શકાય કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ લખી નાખો, કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ. યાદ રાખજો આગળ જતા એમસીક્યુ સોલ્વ કરવા માટે ખૂબ કામનું. સામાન્ય પીડી જ્યારે તમારે નક્કી કરવાનો કે સામાન્ય પીડી ગણો તો શું કરશો, કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ કેપેસિટન્સ. અચ્છા, હજી આ જ સૂત્રને જો થોડું આગળ લઈ જઈએ તો આ વીસીએમ બરાબર અહીંયા ક્યુ વન ને બદલે, ક્યુ વન એટલે શરૂઆતનો જે વિદ્યુત ભાર હતો, તો શરૂઆતનો વિદ્યુત ભાર કેટલો, સી વન ઇન્ટુ વી વન, કારણ કે પ્રારંભનું કેપેસિટન્સ સી વન, કેપેસિટન્સ તો ચેન્જ નથી થવાનું ગોળા. પ્રારંભમાં પીડી કેટલો હતો, વી વન, તો સી વન વી વન વત્તા સી ટુ વી ટુ એના છેદમાં સી વન પ્લસ સી ટુ. પણ આ એક નોંધ છે, જ્યારે વિરુદ્ધ પ્લેટોનું કેપેસિટર હોય ત્યારે ઋણ ચિહ્ન, ત્યારે અહીંયા ઋણ ગણું. શોર્ટ ફોર્મ્યુલા તરીકે ખૂબ કામ આવશે, ગુજકેટમાં લગભગ ત્રણ એક વાર પ્રશ્ન આના ઉપરથી પૂછાઈ ચૂકેલો છે. હમણાં ક્વેશ્ચન પણ તમને કહું, પણ એની પહેલા એક વસ્તુ આ જોઈ લ્યો કે આપણે જે આ બે ગોળાનું કેપેસિટન્સ જે કીધું, અત્યારે આ ગોળાનું કેપેસિટન્સ, તો એના જ્યારે કોમન પીડી ગણવું હોય તો શું કરવાનું છે, તો કે આ જે સી વન વી વન, આનું સી ટુ વી ટુ એના છેદમાં સી વન પ્લસ સી ટુ, પણ આ પર ધન હતો ઇનિશિયલ, આના ઉપર ધન હતો, તો વચ્ચે સરવાળો. પણ જો કોઈ એક ઋણ હોય, જો વિરોધ ગોળા પરના વિદ્યુત ભારો વિરુદ્ધ હોય, અત્યારે પ્લેટ એટલે હમણાં નીચે આપણે સમાંતર પ્લેટની વાત કરશું ત્યાંની વાત છે, જો વિરુદ્ધ એટલે એક ઉપર ધન હોય બીજા ઉપર ઋણ હોય, તો વચ્ચે ક્યુ ચિહ્ન લેવાનું છે, ઋણ. હવે ગુજકેટમાં પૂછાયેલ એક ક્વેશ્ચન કહું, બે μF કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર ને 50 વોલ્ટેજે ચાર્જ કરેલું છે, બીજા 100 μF કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર ને 100 વોલ્ટેજે ચાર્જ કરેલું છે, આ બંનેને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમનો સામાન્ય પીડી કેટલો, તો ત્યારે પણ આ જ ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં લેશું. હવે ત્યારે જે કન્ડિશન, જો કે આ સૂત્ર જે હું બીજી વખત તમને પાછું બીજી રીતે પણ પ્રૂવ કરી દઈશ, અત્યારે આપણે આજે રીતે લીધું તો હજી બીજી વખત પણ પાડા આઠ છે એના ચર્ચા આવશે. અત્યારે આપણે જો ગોળાના સંદર્ભને જ આગળ વધારીએ તો હું આમ કહું કે અહીંયા જે સી વન છે એને બદલે મારે લખવું હોય તો શું લખાય, ગોળા માટે ગોળાનું કેપેસિટન્સ કેટલું હોય, 4πε0r, તે પ્રમાણે પહેલા ગોળાનું લખવું હોય તો 4πε0r1, અહીં એવી રીતે 4πε0r2 છેદમાં 4πε0r1
વત્તા 4 પાઈ એપ્સિલોન નોટ r2 અને એમાંથી 4 પાઈ એપ્સિલોન નોટ કોમન કાઢી નાખશો કેન્સલ થઈ જશે ફાઇનલી કઈ ઇક્વેશન આવું રહેશે હવે આના ઉપરથી તમને આવો ક્વેશ્ચન બનાવીને કહો એક 5 સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાનું સ્થિતિમાન છે 10 વોલ્ટ છે બીજા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાનું સ્થિતિમાન 50 વોલ્ટ છે આ બંને ગોળાને જો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો સંપર્ક બાદ તેમનો સામાન્ય પીડી કેટલો હશે તો સામાન્ય પીડી તમારે ગણવું હોય તો સામાન્ય પીડી આની મદદથી ગણી શકશો તો આ કોમન પીડી શોધવાના જુદા જુદા સૂત્રો કોમન પીડીનું એક સૂત્ર આ C1V1 પ્લસ અથવા માઇનસ C2V2 / C1 + C2 એવી રીતે અહીંયા પણ VCM બરાબર R1V1 + - 2 સમજવું એક ગોળો ધન અને એક ઋણ હોય તો આ માઇનસ કરવું પડે R1V1 / R2V2 / R1 + R2 આના ઉપરથી જ મેળવેલું સૂત્ર છે ટૂંકું પડે એટલા માટે અથવા ઘણી વખત શોર્ટ ટ્રિક તરીકે કામ આવી શકે જોડાણ બાદનો જ્યારે વિદ્યુત ભારની વાત છે તો જોડાણ બાદ વિદ્યુત ભાર કેટલો હતો કે આપણે Q1 ડેશ તો Q1 ડેશ એટલે હમણાં લખ્યું હતું કે ભાઈ કેપેસિટન્સ તો C1 હતું પહેલાનું અને કોમન PD કેટલો VCM બીજા માટે Q2 ડેશ C2 VCM તો આ બેનો જો ગુણોત્તર લઈ લે એ બેનો ગુણોત્તર લઈ લેશો એટલે કેટલા આવું જશે અને આના ઉપરથી કહી દે કે Q ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ C Q ડેશ પ્રપોર્શનલ ટુ C બીજાનો જે વિદ્યુત ભાર નવો હશે એ એના કેપેસિટન્સના સમપ્રમાણમાં પહેલાનું છે તો એ એના સમચલનમાં એટલે આ લખી શકાય અચ્છા પછી જો ગોળાકાર કેપેસિટર હોય સમાંતર પ્લેટ હોય કે એવું કાંઈ હોય તો નહીં ગોળીય કેપેસિટર હોય તો વધારામાં C પ્રપોર્શનલ ટુ RA થાય તો પછી આમ લખાય Q પ્રપોર્શનલ C તો હતું Q પ્રપોર્શનલ ટુ C પ્રપોર્શનલ ટુ R પણ આ માત્ર મેં કીધું ગોળામાંથી બનાવેલું કેપેસિટર હોય તો ધ્યાન રાખજો ગોળીય કેપેસિટર નથી બોલતો ગોળીય કેપેસિટર એ જુદી વસ્તુ છે અહીંયા જે શબ્દ લખ્યું છે ને કે ગોળામાંથી બનાવેલું કેપેસિટર પણ આ તો કેપેસિટર તો સમાંતર પ્લેટ જેવું છે પાસ પાસે બે ગોળાઓ રાખ્યા છે ગોળીય કેપેસિટર કેને કહેવાય એનું ડિસ્કશન આવનારા લેક્ચરોમાં કરીશું કેટલાક દાખલાઓ એને ગણવા માટે ખાલી આપણે કેટલાક સ્ટેપ દાખલા માટે પહેલું સ્ટેપ કુલ વિદ્યુત ભાર ગણવાનો પહેલા સરવાળો કરવાનો બે વિદ્યુત ભાર બે ગોળા હોય ત્રણ ગોળા હોય તો સ્ટેપ ટુ આ વિદ્યુત ભારને કેપેસિટીના ગુણોત્તર કેપેસિટીના ગુણોત્તરમાં ફેરવો ગોળાકાર વાહક માટે આ વિદ્યુત ભારને ત્રિજ્યાના ગુણોત્તરમાં ગોળાકાર હોય એટલે આપણે ગોળાવાળું કેપેસિટર હોય તો ત્યારે આપણે કહી શકીએ એના કેના ત્રિજ્યાના સંબંધમાં ફેરવો સહેલું પડશે આ સ્ટેપને ફોલો કરશો તો જો દાખલા તરીકે આ બે ગોળાઓ આ એક ગોળો એની ત્રિજ્યા આપી છે 4 સેમી એની સપાટી ઉપર વિદ્યુત ભાર છે 50 માઇક્રોકુલમ આ બીજો ગોળો જેની ત્રિજ્યા છે 6 સેન્ટીમીટર એના ઉપર વિદ્યુત ભાર છે 30 માઇક્રોકુલમ હવે આપણને એમ કહેવામાં આવ્યું કે આ બેને જ્યારે સંપર્કમાં લઈ આવવામાં આવે તો કોમન પીડી કેટલો હશે આના ઉપર નવો વિદ્યુત ભાર કેટલો હશે આના ઉપર કેટલો હશે નવો વિદ્યુત ભાર તો આ બધું આમ તો પહેલા ચિત્રમાં મેં તમને આના ઉપર કરાવ્યા હતા એનો આપણે અહીં ઉપયોગ કરીએ જો પહેલા તો કુલ વિદ્યુત ભાર એટલે એક ઉપર 50 બીજા ઉપર 30 તો 50 ને 30 80 હવે નવો આના ઉપરનો નવો વિદ્યુત ભાર તો પહેલા ચિત્ર વખતે એક સૂત્ર બોલું છું Q1 ડેશ ત્યારે મેં કીધું હતું Q1 ડેશ બરાબર જેના ઉપરનો વિદ્યુત ભાર ગણતા ને એની ત્રિજ્યા અંશમાં છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા કુલ વિદ્યુત ભાર ફરીથી બોલું છું જે ગોળા ઉપરનો તમારો નવો વિદ્યુત ભાર ગણવો હોય એની ત્રિજ્યા અંશમાં નીચે 2 ની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા કુલ વિદ્યુત ભાર તો આની ત્રિજ્યા R1 કહી દો એ 4 આની R2 એટલે 6 તો R1 + R2 2 ની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા 80 આમે કીધું પહેલા ચેપ્ટરમાં ઓલરેડી આપણે પ્રૂવ કરી ગયા છે તો એના ઉપરથી આન્સર આવ્યો 32 તો આના ઉપરનો વિદ્યુત ભાર કેટલો 32 માઇક્રોકુલમ હવે એવી રીતે આના ઉપરનો વિદ્યુત ભાર નવો ગણવો છે તો એની ત્રિજ્યા કેટલી 6 છેદમાં નીચે 2 ની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા 80 તો એના ઉપરથી આ કેટલું આવ્યું 48 માઇક્રોકુલમ હવે તમને એમ પૂછ્યું ચાલો જોડાણ કરીએ તો વિદ્યુત ભાર ક્યાં ગોળા ઉપરથી કેમનો જશે તમે કહેશો આના ઉપરથી આમાં કે આના ઉપરથી આમાં ધ્યાન રાખજો ડાયરેક્ટલી અર્થઘટન ન કરવું આ રીતે કેલ્ક્યુલેશન કર્યા પછી જ અર્થઘટન કરવું અહીંયા આપણને એ ખબર પડી કે ભાઈ ટોટલ એક ઉપર 50 હતો બીજા ઉપર 30 હતો હવે નવી કન્ડિશનમાં શું થયું પેલા ગોળા ઉપર કેટલો આવ્યો પેલા ગોળા ઉપર જોવો જોઈએ વિદ્યુત ભાર જે આવ્યો પેલા ગોળા ઉપર કેટલો રહેવો જોઈએ 32 થવો જોઈએ કેટલો 32 હતો કેટલો પેલા 50 હતો આના ઉપર આ પેલા ગોળા ઉપર હવે રહેવો જોઈએ 32 તો 32 રહેવો જોઈએ તો કેટલો આમ ટ્રાન્સફર થઈ ગયો હશે અહીંથી વિદ્યુત ભાર કંઈક નાના ગોળા ઉપરથી મોટા ગોળા ઉપર ટ્રાન્સફર થયો હશે અને 18 માઇક્રોકુલમ જેટલો ટ્રાન્સફર થયો હશે એમ કહેવાય અહીંયા જો 30 હતો તો 18 આવ્યો એટલે 48 થઈ ગયો જો 18 માઇક્રોકુલમનું વહન એથી બી તરફ થશે એ
કેટલા ઇલેક્ટ્રોન બીથી એ તરફ ગયા છે, કદાચ એવું પૂછે તો 18 માઇક્રો કુલમ ને સમતુલ્ય, એક કુલમ એટલે કેટલું થાય 6.25 × 10^18, તો આ 18 માઇક્રો કુલમ છે એટલે એને સમતુલ્ય જે થતું હોય તે. અચ્છા, એવી જ રીતે જોડાણ બાદ જો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ગણવી હોય, આ પણ સરસ છે, ધ્યાન રાખજો. સેમ વસ્તુ, આની પૃષ્ઠ ઘનતા માની લ્યો કે ઇનિશિયલ જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા 1 બરાબર Q1 / ક્ષેત્રફળ, આની પૃષ્ઠ ઘનતા એટલે Q2 / ક્ષેત્રફળ. જોડાણ બાદ માની લ્યો કે આની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 ડેશ ત્યારે Q1 ડેશ / ક્ષેત્રફળ અને સિગ્મા 2 ડેશ એટલે Q2 ડેશ / ક્ષેત્રફળ, કારણ કે સિગ્મા બરાબર Q/A થાય એ જાણીએ છીએ. આ જોડાણ બાદની વાત છે. હવે જે આપણા જે સમીકરણો હતા એ જ ઉપયોગ કરવાના છે. જો આ પેલો ગોળો છે તો પેલા ગોળા માટે હું કહું વિદ્યુત ભાર Q1 લખવો જ કેટલો લખાય, સિગ્મા 4πr² આ પેલાની ત્રીજી આર છે, માની લો આ એક્ઝામ્પલ જ આપણે લીધું છે, આની ત્રીજી આર છે, આની ત્રીજી આર 2r છે, તો આના ઉપર વિદ્યુત ભાર કેટલો, સિગ્મા 4πr² પણ આરને બદલે કેટલું 2r² તો આટલો વિદ્યુત ભાર આવ્યો. અને આપણે હમણાં કીધું હતું સ્ટેપ ફોલો કરો ત્યારે પહેલા તો ટોટલ વિદ્યુત ભાર ગણી જ લેવો, તો આ ટોટલ વિદ્યુત ભાર Q = Q1 + Q2 એટલે ટોટલ ચાર્જ થયો. હવે જો ટોટલ ચાર્જ થયો તો હવે આના ઉપર મારે નવો ચાર્જ ગણવો હોય તો આના ઉપરનો જો નવો ચાર્જ ગણવો છે તો નવા ચાર્જ માટે શું કરવાનું, તો કે એની ત્રિજ્યા, આની ત્રિજ્યા આર, આરના છેદમાં 2 ની ત્રિજ્યાનો સરવાળો છેદમાં, તો 3r/, એટલે આર આર કેન્સલ થઈ જશે, રહેશે કંઈક પરિણામ આટલું. અને અહીંયા જે પદ હતું એમનો ટોટલ વિદ્યુત ભાર, આ ટોટલ વિદ્યુત ભાર હતો, તે કુલ વિદ્યુત ભાર આપણા પાસે આટલો છે. તો આ એવો જોડાણ બાદ પેલા ગોળા પરનો વિદ્યુત, એ રીતે જોડાણ બાદ મારે આના ઉપર બીજા ગોળા પરનો વિદ્યુત ભાર મેળવવો હોય તો એની ત્રિજ્યા અંશમાં આવશે. જુઓ એની ત્રિજ્યા 2r, નીચે 2 ની ત્રિજ્યાનો સરવાળો એટલે 2r + r એટલે 3r, r r કેન્સલ થઈ જશે અને ફાઇનલી કંઈક આવું મળ્યું. હવે જ્યારે આપણે કહીએ કે ભાઈ આ વિદ્યુત ભારો આપણા પાસે છે તો મારે પૃષ્ઠ ઘનતા, આ જે સમીકરણ છે આના ભાગ્યા જ્યારે એ કરી, આ ધ્યાન રાખજો આ પેલા ગોળા પરનો વિદ્યુત ભાર છે, પેલા ગોળા પર એટલે Q1 ડેશ કર્યું છે એટલે Q1 ડેશ એ ગોળા પરનો વિદ્યુત ભાર, એટલે સંજ્ઞામાં એ કોઈ ટર્મિનોલોજી રાશિ તરીકે અહીંયા ગુણાકારમાં નહીં સમજતા, ક્ષેત્રફળ કે એવું કંઈ, એ અહીંયા કોઈ ક્ષેત્રફળ કે એવું કંઈ નથી. આ પેલા ગોળા પરનો વિદ્યુત ભાર જોડાણ બાદનો છે એટલે એ ગોળા પરનો, એ અર્થમાં ત્યાં એ છે. અચ્છા, હવે અહીંયા જે આ એ દર્શાવેલો છે એ જ, કારણ કે સિગ્મા 1 ઇન્ટુ એ આ ક્ષેત્રફળ છે, સિગ્મા 1 ડેશ ઇન્ટુ એ બરાબર કેટલું, તો કે વિદ્યુત ભાર છેદમાં ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ છે પેલા ગોળાનું. હવે જે છે એમાં જો તમારે અહીંયા કેલ્ક્યુલેશનમાં આગળ વધવું છે તો કે આપણી ટર્મિનોલોજી શું થશે, આ સિગ્મા 1 એસ, સોરી આપણે પેલા ગોળા પરની જ પૃષ્ઠ ઘનતા છે સિગ્મા 1 ડેશ એ, આ એ પણ છે ક્ષેત્રફળ તરીકે નથી, આ એ 1 ક્ષેત્રફળ છે અને આમાં એ 2 ક્ષેત્રફળ છે. આ એ એટલે જેમ અહીંયા આપણે કીધું કે ભાઈ આ જે વિદ્યુત ભાર છે પેલા ગોળા પરનો, એવી રીતે અહીંયા પણ આપણે કહીએ એની પૃષ્ઠ ઘનતા છે. અચ્છા, તો Q1 ડેશ એ / A1, તો આના ઉપરથી આપણે કહી શકાય કિંમતો આ મૂકી દે, આ Q1 ડેશ ની કિંમત આ મૂકી છે અને એના છેદમાં ક્ષેત્રફળ 4πr² સાદુરૂપ આપી દીધું એટલે તમને આ મળી જશે. અને એવી રીતે આ બીજા ગોળા માટે તો એનું મૂલ્ય આપણે કહીએ સિગ્મા બી ડેશ, સિગ્મા 2 બી ડેશ બરાબર Q2, એટલે બીજા ગોળા પરના Q2 બી લખવું તો લખી શકો / A2, બીજા ગોળા પરનો વિદ્યુત ભાર હતો તો એ ભાગ્યા એનું ક્ષેત્રફળ, એટલે એનું ક્ષેત્રફળ કેટલું હતું, ત્રિજ્યા બમણી હતી તો 4πr² પ્રમાણે r ને બદલે 2r લખશો એટલે 16πr² અને ફાઇનલી જ્યારે સાદુરૂપ આપશો ત્યારે એની પૃષ્ઠ ઘનતા છે એ કંઈક આટલી થશે. સારું, આવતા લેક્ચરમાં બાકીનું અહીંથી આગળ વધારશું. ટોપિક નંબર 2.13, કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. આ ટોપિકના ડિસ્કશનમાં જઈએ એ પહેલા એક વખત ઝડપથી રિવિઝન કરી જઈએ. આગલા લેક્ચર વખતે જે ડિસ્કશન કરેલું હતું કે કોઈ એક આર ત્રિજ્યાવાળો દાખલા તરીકે ગોળો છે, ગોળા ઉપર જ્યારે આપણે કહીએ કે કોઈ વિદ્યુત ભાર આપણે મૂકીએ, માની લો કે +Q જેટલો વિદ્યુત ભાર આપણે મૂકીએ છીએ, તો જેમ જેમ વિદ્યુત ભાર મૂકતા જશું એમ સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર E = kq/r² આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે અને પરિણામે આપણે કહી શકાય સપાટી પરનું વીજ સ્થિતિમાન, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર, સપાટી પરનું વીજ સ્થિતિમાન સાથે સાથે એની આજુબાજુ જે માધ્યમ છે ત્યાં પણ આપણે કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય અને વિદ્યુત ક્ષેત્ર વધતા વધતા એક સ્થિતિ એવી આવે કે ત્યાં રહેલા જે માધ્યમના કણો હોય તેનું આયનીકરણ થાય અને આયનીકરણ થાય ત્યારે શું થતું હતું કે ત્યાંનો કોઈ અણુ હોય એ અણુ તૂટે અને તૂટે ત્યારે ઇલેક્ટ્રોન છે એ ગોળા ઉપર આવી જશે અને સામે જાણે કે આનો ધન વિદ્યુત ભાર
ત્યાં વાતાવરણમાં ગયેલો હોય અથવા અવકાશમાં ગયેલો હોય એમ છે. અને એ હકીકતને આપણે કીધું હતું કોરોના ડિસ્ચાર્જ અથવા વિદ્યુત ભારનું સ્ખલન, વિદ્યુત ભારનું લીકેજ. તો જ્યારે વાહક ઉપર વિદ્યુત ભાર તમે મૂકવાનો પ્રયત્ન કરતા હતા, અમુક હદ કરતા જ્યારે વધારે વિદ્યુત ભાર મૂકવાનો પ્રયત્ન કરો છો, ત્યારે આજુબાજુના જે માધ્યમની જે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એના કરતા જો વિદ્યુત ક્ષેત્ર વધી જશે ને, તો ત્યાર પછી તમે આના ઉપર વધુ વિદ્યુત ભાર મૂકી શકતા નથી. અને એના ઉપરથી પછી આપણે ગોળાનું કેપેસિટન્સ વ્યાખ્યાયિત કરી દીધું, એનું વ્યાપક સૂત્ર હતું સી બરાબર ક્યુ બાય વી, પછી એમાં વીની જગ્યાએ કિંમત મૂકી અને ફાઇનલી આપણું સૂત્ર આવ્યું હતું 4πε0 આર અથવા આર અપોન કે. આવું એક પરિણામ હતું. આ એક મર્યાદા એ હતી, આપણે પેલા કેપેસિટરની જ્યારે શરૂઆત કરી ત્યારે વ્યાખ્યા એવી આપી હતી કે ભાઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના, સાદામાં સાદી રચના. હવે આના ઉપર વિદ્યુત ભાર સંગ્રહ થયો, આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે આમ, પણ વિદ્યુત ક્ષેત્ર એટલે મેં તમને કીધું હતું કે ભાઈ ત્યાં ઉર્જા. હવે અહીંયા ઉર્જા વિખેરાયેલી છે. મેં ત્યારે આવું કીધું ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ઉર્જા વિખેરાયેલી છે ત્યારે એ ઉર્જાનો આપણે કોઈ ખાસ ઉપયોગ કરી શકતા નથી, એટલે ઉર્જાને સંકેન્દ્રિત કરવી એ આપણો ટાર્ગેટ હતો, આપણો ધ્યેય હતો. અને પરિણામે આપણે કીધું હતું ભાઈ જુદા જુદા બે કંડક્ટર, બે વાહકો એકબીજાની નજીક મૂકી દો અને કેપેસિટર તૈયાર કરો. તો આપણે ત્યારે બે પ્લેટ એકબીજાની નજીક, વાહક પ્લેટ અહીંયા પણ આકૃતિ દર્શાવેલી છે કે આ બે પ્લેટ એકબીજાની પાસ પાસે એકબીજાથી ચોક્કસ અંતરે બે પ્લેટને મૂકી દઈએ અને આને મદદથી સમાંતર પ્લેટ કેપેસિટર તૈયાર થાય. આનાથી શું ફાયદો થયો હતો, તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય આને પરિણામે મળતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આ ધન ભારિત હોય ત્યારે, આ ઋણ ભારિત હોય ત્યારે, બેનો સરવાળો થશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો કે સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ, આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે વચ્ચેના વિસ્તારમાં. પણ અહીં બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, ઝીરો. અચ્છા, એ વખતે માની લો આ બે પ્લેટ વચ્ચેનો પીડી, આપણે વિસ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થશે, વી બરાબર ઈ ઇન્ટુ ડી, જ્યાં ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડી એટલે બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે તે. કેપેસિટરનું કેપેસિટન્સ વ્યાખ્યાયિત કરેલું હતું ત્યારે કીધું સી બરાબર ક્યુ બાય વી, ક્યુ એટલે કેપેસિટરની જે ધન પ્લેટ છે એના પરનો વિદ્યુત ભાર. આપણે બીજું પણ ધ્યાન દોરેલું હતું કેપેસિટર પરનું નેટ ચાર્જ ઝીરો કહેવાય, અને વી એટલે શું, તો કે બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. અને એના ઉપરથી જે આપણે ચાર મુદ્દાને કન્સિડર કરીને જે સૂત્ર લીધું હતું સી બરાબર એપ્સાઇલોન નોટ એ અપોન ડી, આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર છે. હવે આપણે ત્યારે એક વસ્તુ બીજી ફોકસમાં લીધી કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો ઉપર આધારિત, તો કે એક પરિમાણ, આ એ એટલે પરિમાણ કહેવાય, આકાર, ક્ષેત્રફળ, આ બધી બાબતો. ડી એટલે તેમના બે વચ્ચેનું અંતર, આ બે પ્લેટ છે એકબીજાથી કેટલા અંતરે છે. જો અંતર વધશે, ડી વધશે, તો આપેલ વિદ્યુત ક્ષેત્ર માટે વિસ્થિતિમાન પણ વધશે, બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત વધશે, અને વિસ્થિતિમાનનો તફાવત વધશે તો કેપેસિટન્સ ઘટશે. આ બધા ફેક્ટર મેં કીધું કે આપણે લાસ્ટ જે ડિસ્કશન કર્યા એના ઉપરથી, પણ હવે એમાંથી આપણે એક આના ઉપર અત્યારે ફોકસ કરવું છે. એપ્સાઇલોન નોટ એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક. હવે પ્રેક્ટિકલી વ્યવહારમાં જ્યારે આપણે કહીએ ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ આપણે મોટું કરવું હોય, વધારવું હોય, તો રસ્તાઓ ક્યાં, તો ગઈકાલે એટલે કે આગલા લેક્ચર વખતે આપણે જે ડિસ્કશન કરતા હતા ને, એની અંદર લાસ્ટમાં આપણે આવું કીધું હતું કે ભાઈ ડી છે ને શક્ય એટલું નાનું રાખો અને એ ક્ષેત્રફળ શક્ય એટલું મોટું રાખો. તો એક ઉદાહરણ પણ આપણે આવું કર્યું હતું કે કંઈક ભાઈ ક્ષેત્રફળ 1000 કિલોમીટર સ્ક્વેર જેટલું લ્યો અને આ બે વચ્ચેનું અંતર છે ને એક સેન્ટીમીટર જેટલું રાખો, ત્યારે લગભગ કેપેસિટન્સ મળે ને 1 ફેરાડ જેટલું મળે, એટલે 1 ફેરાડ જેટલું કેપેસિટન્સ મળે, જે યોગ્ય નથી, જે વ્યાજબી નથી. તો કે તો બીજો કોઈ રસ્તો ગોતવો હોય તો કે તો આ છે ને, અહીંયા એપ્સાઇલોન નોટ જે છે એ શૂન્ય અવકાશ છે. હવે શૂન્ય અવકાશ માટે હું એમ કહું કે અહીંયા ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન, એટલે કે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન જે છે એના કરતા અહીંયા આજુબાજુ જેની ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન છે એ મોટી હોય, એટલે કે જે અવાહકપણાનો ગુણધર્મ મોડો ગુમાવે, એવું કોઈ માધ્યમ આની આજુબાજુ અથવા આની વચ્ચે રાખી દીધું હોય તો કે તો ફાયદો થાય. બસ હવે આપણો આજનો જે પ્રયત્ન છે એ એના માટેનો. આ આકૃતિ ખાલી એક વખત રિવિઝન માટે, અત્યારે કહે કે ભાઈ આ કેપેસિટરની આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, વિદ્યુત ક્ષેત્ર હશે આ, આપણે એક પ્લેટ ઉપર જે આપણે વિદ્યુત ભાર આપવાના, એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, આપણે કીધું વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શેના વડે દર્શાવી, સિગ્મા વડે. આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એ પોઝિટિવ છે, સિગ્મા બરાબર શું થશે, સિગ્મા બરાબર ક્યુ અપોન એ, જ્યાં એ એટલે શું, તો કે આ બંને પ્લેટનું ક્ષેત્રફળ છે.
આ પ્લેટ ઉપર આપણે કીધું કે વિદ્યુતભાર આપણે આપવાનો હોતો નથી, ત્યાં પ્રેરિત થશે અને પ્રેરિત કેટલો થશે? માઇનસ સિગ્મા. જનરલી આ બીજી પ્લેટને કેપેસિટરને ઉપયોગમાં લેવાતું હોય ત્યારે અર્થિંગ આપવામાં આવેલું હોય અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય. જ્યારે બંનેને એકબીજાની નજીક લાવવામાં આવશે ત્યારે શું થશે? તો કે આને આ પ્લેટ ઉપર આપણે જે ધન ચાર્જ મૂક્યો તો એને પરિણામે આ બાજુ ઋણ પ્રેરિત થશે અને પરિણામે આમ વિદ્યુત ક્ષેત્ર હશે. ત્યાં રાખજો, વચ્ચે હું એમ કહું છું કે હવાનું માધ્યમ એટલે કે શૂન્યવકાશ કે એવું માધ્યમ હોય ત્યારની જો વાત હોય તો ત્યારે આપણે કહી શકાય કે ભાઈ એના માટે એનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ તમે આ સૂત્ર વડે આપી શકો છો, સી બરાબર એપ્સિલોન નોટ એ અપોન ડી. આની વચ્ચે કોઈ બીજું અવાહક માધ્યમ મૂકી દઈએ તો હવે શું થાય એ આપણું ડિસ્કશન છે. તો આગળ વધીએ. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જે આપણે ઇક્વેશનો લખ્યા હતા એમાંનું એક વિદ્યુત ક્ષેત્ર જે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ આને કારણે સિગ્મા અપોન ટુ એપ્સાયલોન નોટ આને કારણે સિગ્મા અપોન ટુ એપ્સાયલોન નોટ, તો બેનો જ્યારે સરવાળો કરો એટલે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ એ વિદ્યુત ક્ષેત્ર થશે. ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જ એટલે કે વચ્ચે કોઈ અવાહક માધ્યમ નથી ત્યારે જ વીજ સ્થિતિમાન, તો ત્યારે વીજ સ્થિતિમાનની જો વાત કરતા વીજ સ્થિતિમાન વી જીરો બરાબર ઈ ઇન્ટુ ઈ જીરો ઇન્ટુ ડી, એટલે અહીંયા જો કોઈ વચ્ચે ડાયઇલેક્ટ્રિક નથી તો આ બે પ્લેટ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત આવશે એ કેટલો આવશે? સમાન વિદ્યુત ક્ષેત્ર હોવાથી ઈ જીરો ઇન્ટુ ડી. અને કેપેસિટન્સ જો નક્કી કરશું તો કેપેસિટન્સ સી જીરો બરાબર કેપેસિટન્સ જે ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં છે ને મેં નામ આપ્યું સી જીરો, તો સી જીરો બરાબર ક્યુ અપોન વી જીરો. અને વી જીરોને બદલે આ બધાની જ્યારે કિંમતો મૂકીને ફાઇનલી આપણે જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે આપણું આ પરિણામ જે હતું એપ્સાયલોન નોટ એ અપોન ડી આ ડાયઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં આપણા જે પરિણામો લખ્યા છે. પણ હવે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકી, માની લો કે અહીંયા જે આ કેપેસિટરની આ બે પ્લેટ છે ને એની વચ્ચે આપણા ડાયઇલેક્ટ્રિક આવું છે ને ખીચોખીચ ભરી દીધું આ ડાયઇલેક્ટ્રિક. ટેક્સ્ટબુકની જ આકૃતિ છે. આજે આપણે કહીએ કે ભાઈ આ ડાયઇલેક્ટ્રિક એકદમ વચ્ચે ખીચોખીચ જ્યારે ભરી દઈએ ત્યારે શું થશે? તો હવે તમને અણુનું ધ્રુવીભવનને યાદ છે કે અધ્રુવીય અણુ હશે તો પેલા એમાં ડાયપોલ પ્રેરિત થશે, ધ્રુવીય અણુ હશે તો એમાં ડાયપોલ હોય જ. પણ જેવું તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, એટલે દાખલા તરીકે માની લ્યો કે આ સ્લેબને આપણે આયા મૂકો આની અંદર, હવે વિદ્યુત ક્ષેત્ર કેમનું છે? તો વિદ્યુત ક્ષેત્ર આનું આ જે છે આ જે સિગ્મા જે આના ઉપર પ્લેટ ઉપર આપણે જે ચાર્જ મૂક્યો છે એની જે સિગ્મા છે એ સિગ્મા બરાબર ક્યુ બાય એ, એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે ને આમ છે ઉપરથી નીચે તરફનું આમ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આમાં હું જેવો ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકું એટલે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં હોય તો શું થશે? તો કે એને બધા જે પરમાણ્વીય ડાયપોલ્સ છે આ માની લેજો આપણે આ વિદ્યુત ક્ષેત્ર, અત્યારે આકૃતિ જાણે કે ઓલી હું જે આકૃતિ હતી એને બદલે આમ આકૃતિ આપણે ઊભી કરી નાખી જેવું સમજી લ્યો. આ જે વિદ્યુત ક્ષેત્ર હતું તે આ ધન પ્લેટથી અહીંયા કેપેસિટરની આ બાજુ માની લ્યો ધન પ્લેટ હતી, અહીંયા કેપેસિટરની ઋણ પ્લેટ હતી. હું આના ઉપર કયો ચાર્જ હશે એ નથી કહેતો, આ બાજુ કેપેસિટરની ધન પ્લેટ હતી અને આ બાજુ ઋણ પ્લેટ હતી, તો વિદ્યુત ક્ષેત્ર કેમનું હશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે ધનથી ઋણ તરફ, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફ. હવે વચ્ચે આ જે ડાયઇલેક્ટ્રિક છે એ ડાયઇલેક્ટ્રિકના આ બધા પરમાણુ અથવા તો પ્રત્યેક પરમાણુ ઉપર ટોર્ક લાગશે, જે પેલા અસ્તવ્યસ્ત હતા એ આપણે અગાઉના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છીએ. આ બધા પરમાણુ અથવા બધા અણુઓ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે અને સ્થિતિ ઉર્જા જ્યારે આપણે કહીએ કે આ તો આપેલ વિદ્યુત ક્ષેત્ર જેમ પ્રબળ હશે ને એમ વધુમાં વધુ છે ડાયપોલના અણુઓ અથવા આજે બધા પદાર્થના પરમાણુઓ બધા જે જેના પાસે ડાયપોલ મુમેન્ટ છે એ બધા આમ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે શું થાય? તો કે ત્યારે આપણે વાત કરી ગયા કે ભાઈ આ બાજુ આ એકડે આ આ દાખલા તરીકે અણુ છે અને આ અણુ આનો ધન અને આનો ઋણ એ એકબીજાની અસર નાબૂદ કરશે, એવી રીતે આ જે છે એનો ઋણ આનો ધન આ ઋણ આ ધન વચ્ચેના વિસ્તારમાં પરસ્પર ધન ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે. પણ ડાયઇલેક્ટ્રિકના આ છેડા પાસે આ બાજુ એ ધન અને ડાયઇલેક્ટ્રિકના આ બાજુના છેડા પાસે અહીંયા ઋણ વિદ્યુતભાર ખુલ્લો થાય. આ ખુલ્લો થયેલો જે વિદ્યુતભાર છે ને એને હવે આપણે નામ આપશું બદ્ધ વિદ્યુતભાર અથવા પ્રેરિત વિદ્યુતભાર. તો એ પ્રેરિત વિદ્યુતભાર એને આપણે જે કહીએ કે ભાઈ સિગ્મા પી અને પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવેલું છે, આ બાજુ પ્લસ હશે આ બાજુ માઇનસ પ્રેરિત થયો છે એટલે આપણે માઇનસ કરેલું છે. હવે વિચારો જોઈએ કે કેપેસિટરની આપણે આ જે બે પ્લેટ છે એની વચ્ચે આપણે આ ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો, વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો તો શું થયું? તો કે જો વિદ્યુત ક્ષેત્ર આમ આ આ કેપેસિટરની પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આમ છે ઉપરથી નીચે તરફનું, તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આમ છે એટલે આ બાજુ કયો ખુલ્લો થયો? ધન. આ બાજુ ઋણ. આ ડાયઇલેક્ટ્રિકની છેડાઓ પાસેની વાત કરું છું. કેપેસિટરની બે પ્લેટો તમે કીધું એ પ્રમાણે આ બાજુ છે બંને,
તો અહીંયા ધન અહીંયા ઋણ એટલે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું ને એની વિરુદ્ધમાં એક વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે. અચ્છા એનું મારે મૂલ્ય નક્કી કરવું હોય તો કે જો આનું મૂલ્ય ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેટલું હતું તો કે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ. તો હવે જ્યારે આપણે એમ તમને કહું કે ડાયલેક્ટ્રિકની અંદર જે આમ વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે, ડાયલેક્ટ્રિકની અંદર જે ધનથી ઋણ તરફનું એટલે કે આ જમણી બાજુથી ડાબી બાજુનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હશે, તો કે એ જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અહીંયા જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા પી, તો સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ આ જે સૂત્ર છે એ જ સૂત્રની અંદર સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ એ ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર થશે. તો પરિણામ આયા કે બહારના વિસ્તારમાં આપણું જે બહારથી વિદ્યુત ક્ષેત્ર હતું એ આ તરફ હતું ને એ આટલું છે સિગ્મા અપોન એપ્સાયલોન નોટ, અંદર તરફનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ક્રિએટ થયું. અને પરિણામે જો વચ્ચેના વિસ્તારમાં તમારે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું હોય તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ તરફ હતું અને અંદર ક્રિએટ થયું આ તરફ ક્રિએટ થયું, તો પરિણામી આપણે કહી શકાય કે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ. કઈ રીતે આવ્યું છે તો આ જ સૂત્ર સિગ્મા અપોન એપ્સાયલોન નોટ આ પરિણામ હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સોરી બાહ્ય ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં. હવે હાજરીમાં એનાથી વિરુદ્ધમાં હતું તો આપણે ઈ કેટલું સિગ્મા પી અપોન એપ્સાયલોન, તો બેનો તફાવત લેવો જોઈએ. જો જાય તમને એવું દેખાય છે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, ધ્યાન રાખજો આ ઈ ઝીરો ઈ ડાયલેક્ટ્રિકની ગેરહાજરીમાં હતું, પણ હવે વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક આની અંદર મૂકી દીધો ત્યારે એક ગોળેડી વિદ્યુત ક્ષેત્ર આમ હતું આ ઈ ઈ નોટ, બરાબર આ આપણે ઈ નોટ કહેશું, ઈ નોટ વડે આમ જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એ હતું. હવે વચ્ચે જેવો સ્લેબ મૂક્યો એટલે સ્લેબની અંદર ઊંધું પ્રેરિત થયું, ઈ કેટલું કહું છું સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ, કારણ કે આની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા પી, તો આના ઉપરથી સિગ્મા પી અપોન એપ્સાયલોન નોટ, તો બેનો તફાવત લેવો જોઈએ. તો જોવું જોઈએ આ થઈ ગયું એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવ્યું એના ઉપરથી જો મારે વચ્ચે બે પ્લેટો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત, ત્યારે ડાયલેક્ટ્રિક વચ્ચે હોય ત્યારની વાત, વચ્ચે ડાયલેક્ટ્રિક છે તો આ બે પ્લેટો વચ્ચે જો મારે વિસ્થિતિમાનનો તફાવત નક્કી કરવો હોય તો આપણે જે જાણીએ છીએ સૂત્ર એ પ્રમાણે V બરાબર E ઇન્ટુ D. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જે આપણું આ વિદ્યુત ક્ષેત્ર હતું તે એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા મૂક્યું છે ઇન્ટુ D. બીજું આપણે જે અગાઉ ડિસ્કસ કરી ગયા છે એ પ્રમાણે જ્યારે ધ્રુવીય અને અધ્રુવીય અણુ વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે એનું ધ્રુવીભવન, ત્યારે એક શબ્દ વ્યાખ્યાયિત કરેલો હતો રેખીય ડાયઇલેક્ટ્રિક. આ રેખીય ડાયઇલેક્ટ્રિક શું છે તો કે એમાં જે પ્રેરિત થાય અને આમાં જે બંને છેડા પાસે જે ડાયપોલ અથવા તો જે આપણે બંને છેડા પાસે જે વિદ્યુત ભાર પ્રેરિત થશે ને એ કેના સંચલનમાં હોય તો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એના સંચલનમાં હોય. બીજી રીતે કહું તો એમ કહેવાય કે આ વિદ્યુત ક્ષેત્ર પાછું કેના સંચલનમાં છે તો કે એ વિદ્યુત ક્ષેત્ર જે છે ને પહેલા જે વિદ્યુત ક્ષેત્ર હતું એ કેના સંચલનમાં છે, સિગ્માના સંચલનમાં છે. તો ઇનડાયરેક્ટલી હું અહીંયા આવું કહી શકીશ કે ભાઈ સિગ્મા પી એટલે કે આ જે આ એક છેડા પાસે કેટલો પ્રેરિત થશે ને વિદ્યુત ભાર એનો આધાર કેના ઉપર છે, ડાયલેક્ટ્રિકના આ બંને છેડા ઉપર પ્રેરિત થતા વિદ્યુત ભારનો આધાર કેના ઉપર છે તો કે આ કેપેસિટરની પ્લેટ ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હોય એના ઉપર. જો અહીંયા પૃષ્ઠ ઘનતા ઝાઝી હશે તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બનશે, વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ બને તો અંદર જે ડાયલેક્ટ્રિક હતો એમાં ધન અને ઋણ જે આપણે કીધું થોડું પ્રમાણમાં એટલે જ્યાં સુધી સંચલનનો સંબંધ જળવાતો હોય ત્યાં સુધી જ, એટલે જેને રેખીય ડાયલેક્ટ્રિક બોલાય કે અમુક હદ કરતા વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો પછી એનું આયનીકરણ થઈ જશે. પણ આપણે કહીએ કે ભાઈ રેખીય ડાયલેક્ટ્રિક માટે કે સિગ્મા પી એ એટલે કે અંદર જે પ્રેરિત વિદ્યુત ભાર થશે આના બે છેડા વચ્ચે જે પ્રેરિત થશે એ કેના ઉપર ડિપેન્ડ છે, વિદ્યુત ક્ષેત્ર અથવા તો સિગ્માના સંચલનમાં છે. અને જો એવું હોય તો આપણે આમ પણ કહી શકીએ કે આની અંદર આ જે સિગ્મા, કારણ કે સિગ્મા પી તો આપણા માટે કીધું ભાઈ એક ચોક્કસ થઈ ગયું સિગ્મા પી કોના સંચલનમાં છે, સિગ્માના સંચલનમાં, તો આપણે આ પદની અંદર જે સિગ્મા માઇનસ સિગ્મા પી કહું છું એ પણ કેના સંચલનમાં થાય, સિગ્માના સંચલનમાં. તો એના ઉપરથી જો અહીંયા ચલનની નિશાની દૂર કરીને અચળાંક મૂકીએ તો અચળાંક 1/k મૂક્યો છે અહીંયા અચળાંક, બરાબર આપણે ચોક્કસ હેતુ ખરેખર આમ થોડું જ્યારે ટેકનિકલી જ્યારે ફિલ કરો ને એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા જે k એટલે શું છે, ડાયલેક્ટ્રિક અચળાંક. અને હવે તમે ડાયલેક્ટ્રિક શબ્દ ઘણા લેક્ચરોથી સમજો છો, તો
તો ડાયઇલેક્ટ્રિક એટલે શું? અવાહક, એનો અવાહકતા અચળાંક. અને આ સિગ્મા શું છે? એ તો વિદ્યુત ભાર માટે છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ ક્યારે વધારે હોય? તો કે જેમ આપણે કહીએ ભાઈ એની ડાયઇલેક્ટ્રિક પણ ઓછું હોય ને, એમ મીન્સ કે બંને એકબીજાના વ્યસ્ત, જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક મોટો હોય ને એના માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક જેમ વધુ હશે, અવાહકતા જેની વધારે હશે એમાં પ્રેરણ ઓછું થાય, એટલે આ સિગ્મા પી ઓછો મળે. તો એનો અર્થ એવો થઈ ગયો કે કંઈક આપણને જે આ જે સિગ્મા પી ને જે મળે છે ને, કંઈક વ્યસ્ત પ્રમાણતાના સંબંધમાં જવું જોઈએ અને પરિણામે આ કે છે એ વ્યસ્તમાં છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે, આ જે પરિણામ છે એ પરિણામ. હવે આપણે કે આપણું જે વિસ્થિતિમાન વાળું આ જે સૂત્ર હતું, આ સૂત્ર મેં પાછું અહીંયા લખ્યું, જો એની અંદર સિગ્મા માઇનસ સિગ્મા પી એને બદલે સિગ્મા અપોન કે લખીને આ સૂત્ર, આ સિગ્મા બાય કે, આ ડી અપોન એપ્સાયલોન નોટ. હવે સિગ્મા બરાબર શું? તો કે સિગ્મા એટલે તો પેલા કેપેસિટરની પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર હતો તેની પૃષ્ઠ ઘનતા. અહીંયા જે વિદ્યુત ભાર છે તેની પૃષ્ઠ ઘનતા એ આપણી સિગ્મા હતી. આ બે પ્લેટ ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા છે. અને સિગ્મા બરાબર શું હતું? તો કે ક્યુ બાય એ. તો બસ એ જ સૂત્ર ઉપરથી અહીંયા આપણે આમ મૂક્યું છે. જો અહીંયા સિગ્મા એને બદલે લખ્યું ક્યુ અપોન એ. અહીંયા જે આપણે આજે મળ્યું વી મળ્યું, આપણે કેપેસિટન્સ જોઈતું હોય તો સી બરાબર ક્યુ અપોન વી. ક્યુ એમ નમ, વી ને બદલે આજે આખી કિંમત મૂકી દેશો, ક્યુ ક્યુ કેન્સલ આઉટ થઈ જશે બે, અને બાકીનું જે પરિણામ રહેશે એ આ રહેશે કે એપ્સાયલોન નોટ એ અપોન ડી. પણ આપણને એ ખબર છે કે ભાઈ જ્યારે શૂન્ય અવકાશ એટલે કે વચ્ચે કોઈ ખરેખર માધ્યમ નથી, અથવા હવાનું માધ્યમ છે, આમ ખરેખર તો એમ બોલાય હવાના માધ્યમ, તો હવાનું માધ્યમ હોય ત્યારે એના માટે આપણે કે ભાઈ સી જીરો બરાબર, એટલે ત્યારનું કેપેસિટન્સ એને સી જીરો કહું છું, એપ્સાયલોન નોટ એ અપોન ડી, આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે. પણ વચ્ચે માધ્યમ ન હોય ત્યારે, તો અહીંયા જો એપ્સાયલોન નોટ આ એ અને ડી એના બદલે સી મૂકી દઈએ તો એક ખાલી કે રહેશે, તો કે સી જીરો. એટલે આનો અર્થ એવો થઈ ગયો કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તમે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકો ને, તો એનું કેપેસિટન્સ કે ગણું થઈ જાય. હવે કદાચ માની લ્યો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ સમાંતર પ્લેટ કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે 81 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પાણીનું માધ્યમ મૂકવામાં આવે, તો આનું નવું કેપેસિટન્સ કેટલું થશે? તો પેલા હોય એનું કરતા સીધું 81 ગણું. તો ત્યાં કેપેસિટન્સ આપણે મેં કીધું કે ડાયરેક્ટ કે ગણું, જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય. કેટલી વખત એવા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, ક્યારેક આવા ઉલટા પણ પૂછ્યા છે, ગુજકેટમાં પણ પૂછાયેલા છે. કેવા ઉલટા એટલે કે રીતે? જો હું આમ કહું છું કે માની લો કે ભાઈ કેપેસિટરની બે સોરી કેપેસિટરનું કેપેસિટન્સ 6 μF છે,